સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. Hey.
શ્રીમદ દેવી
અમે બંને નર અને નારાયણ જે તપ કરતા હતા કહ્યું કે હિંસા અને ધ્યાન એક સાથે ન શોધે, તમે તીર્થને ભ્રષ્ટ કરો છો. અને આપણે વાસ્તવિકમાં તીર્થને ભ્રષ્ટ પણ કરીએ છીએ, કારણ કે તીર્થોમાં જઈ જઈને આપણે તીર્થોનો બગાડ કર્યો છે એટલો બધો. તીર્થની અંદર જવું તો સૌથી પહેલા નિયમ છે, તમે તીર્થાંકમાં વાંચો તો ખ્યાલ આવે, તીર્થ હોય ગંગા યમુના એમાં સાબુથી કપડા ન ધોવાય, ગંગા યમુનામાં નર્મદામાં, અરે ચોળીને ન નવાય, સાબુ શેમ્પુથી ન નવાય તીર્થમાં, તીર્થોની નદીઓમાં સાબુ શેમ્પુનો પ્રયોગ ન કરાય. આપણે તો એ સાબુ અને શેમ્પુના એ પડીકા હોય એ પણ પાછા ગંગામાં પધરાવતા જાય, આપણે એમ થાય કે પવિત્ર થઈ ગયા. પવિત્ર નહીં, અંતકરણ પવિત્ર કરવા માટે પેલા શરીરને પવિત્ર કરવાની જરૂરિયાત છે. આપણે શરીર તો પવિત્ર કરીને આવીએ પણ અંતકરણ દૂષિત કરીને આવીએ તીર્થોમાં. તીર્થોની અંદર જાવ તો તીર્થની મહત્તા સમજવી જોઈએ. આ બેટ દ્વારિકા જેવું તીર્થ છે, સમુદ્રની વચ્ચે છે, વિચારો. ત્યાં એક દિવસ એવું થશે કે ત્યાંના લોકોને આજીવિકા નહીં મળે તો એ લોકોને ત્યાંનું બધું છોડવું પડશે. હવે તો પુલ બની જશે એટલે કદાચ બચી જશે, બાકી મને બીક હતી કે આવું દ્વારકાધીશનું રહેવાનું સ્થાન ક્યાંક લુપ્ત ન થઈ જાય. સારા લોકો વસવાટ ન કરે, વસવાટ ન કરે તો એ તીર્થની મહત્તા હોય જાય. તીર્થની મહત્તા તો ત્યારે વિશેષ છે જ્યારે એ તીર્થમાં કોઈ તપસ્વી રહે, એ તીર્થમાં કોઈ સારી વ્યક્તિ રહે. નગીચાણા ગામમાં પણ કોઈક એવી વિભૂતિ રહેતી હશે, એવો કોઈ તપસ્વી રહેતો હશે, એવા કોઈ જતી અને સતી રહેતા હશે, જેના કારણે આજે તમારા ગામમાં દેવી ભાગવતના પારાયણો થાય. કોઈક તપસ્વી રહેતા હશે ચોક્કસ, જેના નિયમ, જેના નિયમો, જેની ટેક, અને એના ટેકના કારણે સારા સારા કાર્યો ગામમાં થઈ શકે. જે ગામમાં એક પણ જતી અને સતી ન હોય, એક પણ તપસ્વી ન હોય, હું આત્મગૌરવ સાથે કહી શકું એ ગામમાં એક પણ સત્કર્મ ન થાય. ને તમારા ગામમાં દરેક એક એક પ્રસંગોએ એક એક શ્રીફળ વધારવાનું થાય, 60-60 શ્રીફળ જોવા પડે. મારી પાસે યાદી છે ગામડાઓની, જે ગામમાં મેં કોઈ દિવસ નથી જોયું કે એ ગામે ભેગા મળી ભાગવત કથા કરી હોય, એ ગામે ભેગા મળીને કોઈ સત્કર્મ કર્યું હોય. તમારે તો બે બે ભાગવતો થઈ ગઈ ને ત્રીજી વખત આ દેવી ભાગવત થાય છે, એટલે ચોક્કસ કોઈ તપસ્વી તો હોવા જ જોઈએ. તપસ્વી વિના ગામ ટકે નહીં, એટલે એવી સાધનાના રથ બંને લોકો સાધના કરી રહ્યા છે, નર અને નારાયણ. આ ભાથાઓ તીર ધનુષ્ય કાલે નર નારાયણના દર્શન કર્યા, પ્રહલાદે કહ્યું કે મારો અધિકાર છે આ રાજ્ય ઉપર, તમે આ ભ્રષ્ટ ન કરો તીર્થને. જ્યારે નારાયણ બોલા છે, યુદ્ધે તપસી સામર્થ્યમ ત્વં પુનઃ કિમ કરિષ્યસિ, ગચ્છ માર્ગે યથા કામમ કસ્માદત્ર વિકસસે. તું તારા માર્ગે જતો રે, મને જે કામ કરવાનું છે કરવા દે, હું જે કરું છું બરાબર કરું છું. અને અમારામાં સામર્થ્ય છે કે અમે એક ધનુષ્ય પણ રાખી શકીએ અને જપ તપ પણ કરી શકીએ. સામર્થ્યની વાત આવી તો કહ્યું કે સામર્થ્ય એટલે મન પડે એવું વર્તન કરવાનું. અરે શાસ્ત્રના નિયમ મુજબ જવાય, શાસ્ત્રમાં નિષેધ કર્યું છે આવા હથિયારો રાખવાની શું જરૂરિયાત છે. એક બાજુથી મુનિ થઈને ધ્યાન ધરો છો, અને જે માણસ ધ્યાન ધરે એને કોઈને હથિયારની જરૂરિયાત ન પડે. મને એવું થાય સંતને કંઈ બોડીગાર્ડની જરૂરિયાત છે, એ તો નિર્ભય રહી ગયો છે. પણ એ સંત બહારથી નિર્ભય થયા છે, અંદરથી નહીં. એવા જ કોઈ સંત હતા, ઝૂંપડી બાંધીને બેઠા હતા જંગલમાં, બધા કે એક સંત છે દર્શન કરવા જેવા, નિર્ભય કોઈથી ડરે નહીં. જંગલમાં સિંહ આવે તો બેઠા રહે, સર્પ આવે તો બેઠા રહે, નિર્ભય થઈ ગયા, ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. અને જેને ભગવાનની પ્રાપ્તિ થાય નિર્ભય બની જાય, ડરે નહીં કોઈને કહેતા. હજી કોઈને ડરતો હોય ફલાના માણસને દુઃખ લાગી જશે આમ થશે, તો સમજી લેવાનું ભગવાનની નજીક નથી. એ તો સાચું કે સારું લાગે એવું ન બોલે, જે ભગવાનનો ખાસ સેવક હોય ભગવાનની નજીક હોય એ તો સારું થાય એવા માટે કહે, બાકી કોઈને સારું લાગે એમ નહીં. પહોંચી ગયો છે એક સેવક દોડતો દોડતો, કે બાપુ તમે નિર્ભય છો? તો કે હું કોઈથી ડરતો નથી, ભગવાનની પ્રાપ્તિ કરી લે. આર્યા સર્પ મારી બાજુમાં, રાત્રે રોકા સિંહ પણ આવે, રાત્રે રોકાણો એ સેવક.
રાત્રે સિંહ આવ્યા, બાપુ સુતા ત્યાં આટો મારી જતા રહ્યા, બાપુને જરાય ડર જ ન લાગ્યો. આમણે કીધું વાસ્તવિકમાં નિર્ભય લાગ્યો. બાર બેઠા હતા બાપુ ઓટા ઉપર, નીચે બેઠો એનો સેવક કે બાપુ મારે થોડુંક દૂધ પીવું છે. બાપુ કે બનાવી આવે કે નહીં, તમે બનાવીને પીવડાવો એવી મારી ઈચ્છા છે. બાપુ જેવા દૂધ બનાવવા અંદર ગયા એટલે બાપુજી બેઠક ઉપર બેઠા હતા એના ઉપર ઓમ લખી નાખ્યો, અને જેવો ઓમ લખી નાખ્યો બાપુ આવ્યા અને બાપુએ સીધા પગ મૂક્યા ઓમ પર, ગયા ડરી ગયા બાપુ કે નહીં 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 આના ઉપર ક્યાં પગ મૂક્યો. ઓહો હો, ત્યારે આ સેવકે કહ્યું કે બાપુ તમે બહારથી જ નિર્ભય થયા છો, અંદરથી તો નિર્ભય થવા હજી બાકી છે. અંદરથી તો ડર છે કે ઓમ ઉપર પગ મુકાઈ ગયો છે. આંતરિક રીતના સાધનાથી તપથી માણસ આગળ વધી શકે. તમારી અંદરનું તમે ભલે બ્રહ્મ તેજવાળા બ્રાહ્મણો છો, દુર્લભ છે. કહ્યું કે ભૂદેવોની સાથે બહુ ચર્ચા ન કરો, જાઓ નીકળો. અને એ સમયે પ્રહલાદે કહ્યું વ્યર્થ છે તમારું જ્ઞાન, વ્યર્થ છે તમારું તપ, તમે અભિમાનને કાઢી નથી શક્યા. તમે તપ કરો એ અભિમાનના પૂંછડાઓ તો જો તમે. હું દૈત્યરાજ પ્રહલાદ છું, મારા શાસનમાં અધાર્મિક કોઈ પણ આચરણ નહીં થાય. તમારી સિદ્ધિ હોય તો પ્રહલાદ કહે કે મારી સાથે યુદ્ધ કરો. તમારું સામર્થ્ય છે ને, હમણાં કહેતા હતા અમે ધ્યાન પણ કરી શકીએ ને યુદ્ધ પણ કરી શકીએ, તો આવી જાઓ યુદ્ધ કરવા માટે. નર બોલ્યા કે અત્યારે નીકળ, આજે તું નીકળ, બાકી યુદ્ધમાં હારી જઈશ. ત્યાં તો પ્રહલાદને ગુસ્સો આવી ગયો, અરે મારી સામે કોઈ વિજય પ્રાપ્ત નથી કરી શક્યું, પાતાળના રાજ્યથી લઈને આ સૃષ્ટિના રાજ્યને હું ચલાવું છું, અને કાલે આપણે આ યુદ્ધ બાકી રાખી દીધું હતું. અને ઉભા થયા નર. પ્રહલાદ પણ અદ્વિતીય બળવાન હતા. પ્રહલાદે ધનુષનો ટંકાર પ્રત્યંચા ખેંચી છે, અને જે કડાકો થયો એ બધા દેવતાઓ જોવા માટે આવી ગયા કે ઓહો પ્રહલાદના ધનુષ્યની ટંકાર છે. ઉપર બધા દેવતાઓ આવી ગયા, અને દેવતાઓ આવી જો નરનું યુદ્ધ, નારાયણ કહે નર સાથે લડી લે, હું તો ધ્યાનમાં જ બેઠો છું. પાછા ધ્યાનમાં સમાધિમાં જતા રહ્યા. નર સાથેનું યુદ્ધ થયું, બાણો પટ્ટીશો ભાલાઓ ગદાઓના પ્રહારો થયા, અને આ પ્રહારો થયા એ બધું જોવા માટે બધા દેવતાઓ આવી ગયા છે. અને એ સમયે જે પ્રહલાદે પ્રહાર કર્યો નરની છાતીમાં, જેવું નરની છાતીમાં બાણ વાગ્યું નર પડી ગયા છે, અને નારાયણે પોતાની સમાધિ ખોલી છે, અને નારાયણે શારંગ ધનુષ્ય લગાવ્યું છે પોતાના હાથમાં, બાણોની વર્ષા કરી, બાણોમાંથી અગ્નિ જરવા માંડી ગયો આખા નૈમિષારણ્યમાં. અને એ પરિઘ બાણોના પ્રહારથી જેવો જ ગદા મારવા માટે પ્રહલાદજીઓની ગદાના ટુકડે ટુકડા કરી નાખ્યા નારાયણ. અને આ બધું જોવા માટે દેવતાઓ આવ્યા છે. વ્યાસજી કહે છે કે હે જન્મે જઈ, જે દેવતાઓ આવ્યા એ તીવ્ર વેગોથી બાણો આવતા હતા, જે બધા પ્રહલાદોના શસ્ત્રોને તોડી નાખતા હતા. કેવું ભયંકર યુદ્ધ હશે,
1000 વર્ષ સુધી ચાલ્યું અને છેલ્લે પ્રહલાદ ને એવું થયું કે આ મને હરાવી દેશો ઋષિ, આ તો મારી ક્યાંક આબરૂ ન જાય. 1000 વર્ષ પછી થાકી ગયા અને રાત્રે એને કહ્યું કે હે નૃસિંહ, હે પરમાત્મા, મારી રક્ષા માટે કાલે આવો, બાકી મને હવે લાગુ હવે હું એની સાથે લડી શકું એમ નથી. અને ભગવાન નારાયણ પ્રગટ થઈને કહ્યું કે પ્રહલાદ, તું મારો શ્રેષ્ઠ ભક્ત છે, પણ જે નારાયણ લડે છે મારો અંશ અવતાર છે, તું તારા સ્વામી સામે લડીશ અને તું પણ મારો અંશ અવતાર છે, એટલે હું વિનંતી કરું કે કાલ તું શરણાગતિ સ્વીકારી અને જતો રે, તારે ફરી પાતાળમાં જતું રહેવાનું છે, એ મારો જ અંશ છે, તું એને જીતી નહીં શકીશ. પ્રહલાદે નર અને નારાયણ બંનેને વંદન કર્યા. પ્રહલાદે કહ્યું, માફ કરજો, મેં સૌથી મોટી ભૂલ કરી, આપની સામે યુદ્ધ કર્યું, આપ વાસ્તવિકમાં મુનિન્દ્ર છો. નર નારાયણ પગે લાગી અને પ્રહલાદજી પાતાળમાં જતા રહ્યા અને પ્રહલાદજી ભક્તિ કરતા રહ્યા. ત્યારે નર અને નારાયણને ખબર પડી કે 1000 વર્ષથી આપણે તપ કરતા કરતા ઝઘડવામાં જતા રહ્યા, 1000 વર્ષ ઝઘડવામાં કાઢ્યો, અને જયારે એ સમય બગડ્યો ત્યારે આંખમાંથી પાણી નીકળી ગયું. સમય જતો રહે પછી ખબર પડે કે ઓહો, સમય તો જતો રહ્યો. આ દેવી ભાગવત પૂરું થઈ જશે ત્યારે ખ્યાલ આવશે કે દેવી ભાગવત તો પૂરું થઈ ગયું, આજે 4th દિવસ થઈ ગયો. એટલે એ જતો રહે સમય સરકી જાય, તમે જે બનાવી ન શકો એ બગાડી શકો જ નહીં. કાલે પાણીની વાત થઈ, જળ શ્રી કૃષ્ણ, એટલે જળને તમે પાણીને બનાવી ન શકતા, કારણ કે એ પરમાત્માની દેણ છે. જો પરમાત્માની દેન પાણી હોય તો એ પરમાત્માનું સ્વરૂપ જ છે, ભગવાનની વિભૂતિ છે જલ પણ, અને જલ વિભૂતિ છે. એ જલને તમે જો બચાવી બનાવી ન શકો તો બગાડી શકો જ નહીં. અને આપણે જ્યાં ત્યાં પાણીનો દુરુપયોગ કરીએ, આપણે પાણીની નદીઓ જાય છે એટલે ખબર નથી પડતી, અમુક દેશોમાં જાઓ તો ખબર પડે જલની શું આવશ્યકતા છે. અરે એ જવાદીઓની, મોટા સિટીમાં જાઓ તો ખબર પડે 1 લિટરની પાણીની બોટલ 20 રૂપિયાની આવે, 20 રૂપિયાનું લીટર, તો વિચારો કેટલું મોંઘું થયું છે આ જલ. અને આ જલ બચાવવા માટે આ અભિયાન કાલે ચલાવ્યું છે, આજના ન્યૂઝપેપરમાં છે, દિવ્ય ભાસ્કરમાં, જળ શ્રી કૃષ્ણ, પરમાત્મા જલ છે. જેમ પરમાત્માની અષ્ટદા વિકૃતિ છે, 8 વિકૃતિ છે ભગવાનની પ્રકૃતિ, અષ્ટદા પ્રકૃતિ જે ગીતામાં કીધી છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ, ભૂમિ રાવો નલો વાયુ મનો બુદ્ધિ રેવ ચ અહંકારમ હિયમ મે ભિન્ના પ્રકૃતિર સદા. ભૂમિ રાપો, ભૂમિ પછી આપહ, આપહ એટલે જલ, આ ભગવાનની પ્રકૃતિ છે. જલ બગાડવાનું પાપ એટલું લાગે જેટલું ભગવાનની પ્રકૃતિ, અષ્ટધા પ્રકૃતિને, ભગવાનની પટરાણીને નુકસાન પહોંચાડીએ કે પાણીને નુકસાન પહોંચાડીએ, બે સેમ છે. એટલે ભગવાનને કષ્ટ આપવા જેવું કામ છે, અને ઠાકોરજીને કષ્ટ ન થવું જોઈએ, જલનું રક્ષણ થવું જોઈએ. અને એ જલના રક્ષણમાં છેલ્લે જતા રહ્યા ત્યારે અફસોસ થયો કે ઓહો, પ્રહલાદી જતા રહ્યા પણ 1 વર્ષ આપણે આવું બગડ નાખ્યું. એક વાર એ અહંકાર થયો તો, ને આજ બીજી વાર અહંકાર થયો, ઉર્વશીને ઉભી કરી. વારંવાર આવા અહંકારથી આપણું અધપતન થાય છે. અને ત્યારે જન્મે જે પ્રશ્ન પૂછ્યો તો ગુરુદેવ, 1 મિનિટ, મને અંદરથી મારી જિજ્ઞાસા છે એ પૂર્તિ કરી લેવા દે. અને આવા તપસ્વી હતા, વિષ્ણુનો અંશ અવતાર હતા, શા માટે લડવા માટે ઊભા થયા, એને બધી સમજણ છે ભગવાનને, તો એ ભગવાન અહંકારમાં કેમ રહ્યા? નાનો જવાબ આપ્યો છે, મને આ જવાબ બહુ ગમે. આપણે પણ આપણી યાદીમાં લખી લેવું, આપણે કહીએ ને ઓલો માણસ તો હાવ અહંકાર શૂન્ય, અને સેજે અહંકાર નિભાય, અહંકાર વિનાનો કોઈ જીવી જ ન શકે, ઇમ્પોસિબલ છે અહંકાર વિના જીવું. વ્યાસજીએ જવાબ આપ્યો કે નારાયણે શરીર ધારણ કર્યું ને, માને અહંકારને ત્યાગ કરવો શક્ય નથી. શરીર ધારણ કરો તો તમે અહંકારને ત્યાગી જ ન શકો, વ્યાસજીનો જવાબ. હવે એનાથી તો આપણે કંઈ મોટા છે નહીં, કોઈ અહંકાર વિનાનો હોય જ ન શકે. પણ તમે શરીર ધારણ કરો એટલે અહંકાર ફ્રીમાં આવે, શરીર ધારણ કરો એટલે અહંકાર આવે. કારણ વિના કાર્ય સંભવી જ ન શકે, કારણ હોય તો જ કાર્ય સંભવી શકે. એટલે અહંકાર હોય તો જ માણસ આ પૂતળામાં જીવી શકે, બાકી અહંકાર વિનાનો માણસ થાય એટલે આ શરીર છૂટી જાય ને બ્રહ્મમય થઈ જાવ. આ અહંકાર જ્યાં સુધી છે એ જ ભગવાનની માયા છે, છોડી તો બતાવો કોઈ અહંકાર. હું બ્રાહ્મણ છું એનો અહંકાર હોય, હું આહિર છું એનો અહંકાર હોય,
હું પ્રોફેસર છું એનો અહંકાર હોય, હું ઉદ્યોગપતિ છું એનો અહંકાર હોય, હું મનુષ્ય છું એનો અહંકાર હોય, હું તપસ્વી છું એનો અહંકાર હોય. અરે નવરાત્રી રહેતા હોય તો આખા ગામમાં રાડો છોડાવીએ. આજ તો અમે નવરાત્રી રહ્યા છે, એ અહંકાર. શ્રાવણ મહિનો આખો હું ઉપવાસ કરું, હું શિવજીની પૂજા કરવા જાઉં, એને કહેવાય અહંકાર. એ અહંકાર છોડી જ ન શકે. ભગવાનની કૃપા થાય તો એ સામેથી લે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચારેય વસ્તુ સુદામાની ભગવાને સામેથી લઈ લીધી હતી. ખાલી પવા નહીં, મન બુદ્ધિ ચિત્ત અહંકાર સુદામા અર્પણ કરી જ ન શક્યા. સુદામા જેવો અર્પણ ન કરી શકે તો આપણે શું અર્પણ કરી શકવાના? એ તો મુરલીધરની કૃપા થાય તો એ સામેથી ખેંચી લે. શરીર ધારણ કરો એટલે અહંકાર આવે જ, પણ અહંકાર કોઈ છોડી ન શકવાનું. અહંકાર શરીર છૂટે તોય ન છૂટતો. એ અહંકારના લીધે જ આપણે જન્મો વારંવાર પડે. આ અહંકાર છૂટે નહીં, શરીર ધારણ કરે એટલે અહંકાર એની સાથે આવે, એનો ત્યાગ શક્ય નથી. પણ હે જન્મે જય જવાબ આપ્યો છે વ્યાસજી, આ અહંકારને તમે એક રીતે તમે ફેરફાર કરી શકો. તમે અહંકારને સાત્વિક બનાવી શકો. સાત્વિક અહંકાર હોય તો અહંકાર થઈ શકે. બાકી રાજસી અહંકાર કે તામસી અહંકાર હોય તો માણસને ક્લેશ થાય. સાત્વિક અહંકાર જાગે એટલે શું થાય ખ્યાલ છે? યજ્ઞ થાય, તપ થાય, દાન થાય, આ બધું સાત્વિક અહંકારના લીધે છે. મને એવું લાગે કે માં પીછળે કૃપા કરી હશે, નગીચાના ગામને સાત્વિક અભિમાન ઉત્પન્ન થયું હશે, એટલે આ કથાનું આયોજન થયું. અભિમાન અહંકાર વિનાનો માણસ અહંકાર વિના રહી ન શકે. અહંકાર એક તત્વ છે, પણ એ તમારો અહંકાર સાત્વિક હોવો જોઈએ. જયારે સાત્વિક અહંકાર છે ત્યારે સત્કર્મ તરફ પ્રેરાય. રાજસી અને તામસી અહંકાર ક્લેશ ઉત્પન્ન કરે. નાનામાં નાનું કામ પણ અહંકાર વિના શક્ય નથી. આપણે બધાને બંધનમાં રાખનાર બીજું કોઈ નહીં, અહંકાર છે. અને અખિલ બ્રહ્માંડનો માલિક આવે તો એને અહંકારમાં રહેવું જ પડે, બંધાવવું જ પડે. બાકી ભગવાન માયા ન કરી શકે. આ જ માયા. ભગવાનને પણ અહંકારમાં રહીને આ કાર્ય કરવું પડ્યું, એટલે આપણે તો છોડી જ શકવાના. નર અને નારાયણે અહંકાર કર્યો. એટલે અહંકાર છૂટે નહીં કોઈ દિવસ, પણ તમારો અહંકાર સાત્વિક હોવો જોઈએ. આ તમારો સાત્વિક અહંકાર છે એટલે આપણે બધા ભેગા છીએ. મારો પણ સાત્વિક અહંકાર હશે, બાકી અહંકાર વિના માણસ ટકી જ ન શકતો. એક કિનારા ઉપર કોઈ હોડી રાખવી તો એન્કર જોઈએ, બાકી હોડી જતી રહી. એટલે એની જેમ હે કનૈયા મારી હોડી, હે માં અંબા મારી હોડી પણ તું હલાવજે. અને માછીડા તરીકે સંબોધન કરતા અંબાને કહેવું છે, તું મારી હોડી હલકાર, અમને પણ ભવ પાર લઈ જા. માછીડા હોડી હલકાર પારે જાઉ અંબે મળવાને. પછી મોકો નથી મળતો, જગ્યા હાઉસફુલ થઈ જાય. Thank you.
થોડી માતા પદ કરો પાછી તન કરો હોળી માતા મન કરો પાછી તન કરો હોળી માતા મન કરો પાછી તન કરો હોળી માતા મન કરો પાછી થડ માં મારી રખે વાળ મારે કેરો હાર મારે જાવો અંબે મળવા રે
મારી અંબે મળવાને પીઠડ મળવાને મારી અંબા મળવાને પીઠડ મળવાને મારી અંબા મળવાને માછી ના હોડી હલકાર મારે જાવું પીઠડ મળવાને
માયા ભૂલે તી સુંદર ભુવન મારે તી ઉતર માયા ભૂલે તી ચૌદ ભુવન મારે તી ઉતર માયા ભૂલે તી ફરી ચૌદ ભુવન મારે તી ઉતર માયા ભૂલે તી છોરુ રાજ ખપા કે તી માં મોગલ પાણી છોરુ રાજ ખપા કે તી માં મોગલ પાણી તારા છોરુ ને ખપા કે તી માં કરું હોડી અને મન કરું માછી
હું મારા તનને હોડી બનાવું અને મનને માછી બનાવું, એવી રીતે તું લઈ જા. પણ આજ અહીંયા હીરા ઝવેરાત ટાંકવાના છે, ને હીરા ઝવેરાત સામાન્ય નહીં, ભગવાનના નામના. અમે સતત ભગવાનનું ભજન કરી શકીએ એવા તમે અમને માછીડા શણગારો. અમને તારી હોળીએ હીરા રતન જડાવ. આ હોળી એટલે શરીર, પરમાત્મા મન છે એ માછી છે, મચ્છિયારો છે, અને હોળી છે એ તન છે. તારી હોળીએ હીરા રતન જડાવું, ફરતે મેલાવું ઘૂઘર માળ. ચારે તરફ ઘૂઘર માળ કેરાવું, એ આ ઘૂઘર માળ મારા શરીરથી ભગવતી તારા કાર્ય થવા જોઈએ, ને ક્યારેક વધારે પણ તો આનંદ આવી જાય ને, તો ઘૂઘર માળ લાગે અમે ઊભા થઈને તારી સામે નૃત્ય કરવા માંડીએ. આને કહેવાય ઉચ્ચ કોટીનો ભાવ. તમારા શરીરનું જ્યારે તમારું બેલેન્સ તમે ગુમાવી નાખો, તમને ખબર ન રહે કે હું ક્યાં છું, સમયનું ભાન ન રહે. હવે લ્યોરાસ નહીં રમી શકાય, હવે જગ્યા જ લોક થઈ ગઈ. એટલે મેં કીધું હતું કે અત્યારમાં જો લેવા પછી 11:30 મોકો નથી આવતો. ફરતી મેલું ઘૂઘર માળ, એવા સત્કર્મો થાય ભગવતી કે આ હોડી છે એ હોડી તને મળવા માટે આવી શકે. એટલે હે મન, હે માછી, તું એવી હલકાર મારા મનને પ્રાર્થના કરું છું કે મારું મન એ તરફ જાય. એટલે અભિમાન વિના જન્મેજય કહે છે, જન્મેજય આ અહંકાર વિના માણસ જીવિત નથી શકતો. અને આ અહંકારના કારણે ભગવાનને પણ અવતાર લઈ ત્યારે એને પણ અહંકાર લઈને આવું બધું કરવું પડે છે. અહીંયા સુત પૌરાણિકને વાત કરતા કહે કે જે સુશીલ નામનો જે વૈશ્ય હતો, જે કૌશલ દેશમાં રહેતો હતો, જેના કારણે આખી આપણી આ કથા ચાલી છે. અને એ કથામાં રામજીએ પણ આ નવરાત્રીનું વ્રત કર્યું, એવું વ્રત તું પણ કર. અને આ તું કરવાના કારણે તને ભગવતીની પ્રાપ્તિ થશે. અને એ જ શાંત મૂર્તિ નામના ઋષિને પ્રણામ કર્યા છે, અને પ્રણામ કરી અને કહ્યું કે હું પણ આવું વ્રત કરીશ. અને નવરાત્રિમાં એણે સુશીલે આખું વ્રત કર્યું છે. ભુવનેશ્વરીનો માયા બીજ જેપો છે, અને માયા બીજ જેપો છે એટલે ભગવતી પ્રસન્ન થયા. સતત 9 વર્ષ સુધી આ સુશીલ નામના વૈશ્યએ, જે કૌશલ દેશમાં રહેતો હતો, જેના જીવનમાં દરિદ્રતા હતી, ઘરમાં જમવા માટે કંઈ હતું નહીં, 7-7, 8-8 દીકરીઓ જેની પાસે, અને 7 દીકરીઓ હોય એના બાપને વાસ્તવિકમાં ઘર કેમ ચલાવવું, જેના ઘરમાં 1 મુઠ્ઠી પણ જમવાનું નહીં, અને 1 મુઠ્ઠી જમવાનું નહીં. ત્યારે બાપ ચિંતામાં આવી ગયો, અને જ્યારે ચિંતામાં આવે ને ત્યારે દીકરી જ ભગવતી બને. અને એવી મારે અત્યારે તો એને નથી લેવું, પણ લગભગ બપોર પછીના સત્રમાં કાલે કથાઓમાં રહી ગયું પીછળમાંનું ચરિત્ર. બાકી સોયા બાટી હાલર પંથકનો ચારણ, અને સોયા બાટીને એના ઘરે એમના દયાળુમાં દયાળુ પત્ની માલુબાઈના ઘરે જે દેવીએ અવતાર લીધો, એ બીજો કોઈ નહીં, પીઠળનો અવતાર. જે 7 બહેનો હતી, પીઠળ પણ 7 બહેનો હતી, આજે પીઠળમાંના 7-7 બહેનોના નામ ઉપર ગામોના નામ છે. જે જે માં પીઠળના બહેનોએ જ્યાં બેસણા કર્યા અને પીછળે પરચાય ફેરાવો, આજે પણ પાટરા ગામમાં એ ભેંસ છે, એ પટણીની ભેંસને પથ્થર બનાવી દીધી એમ, આજે પણ એના પરચાવો છે. આજે પણ અમે જેના ખોળામાં રમીને મોટા થયા, અમારા ગામના પાદરમાં, અમારા ગામના ડેમની બાજુમાં પીછળમાંનો ડુંગર છે, અને પીછળમાંના ડુંગર પાસે જ અમે રમીને મોટા થયા, એમ કહી શકાય કે એ લોકોને આ વખતે રામાયણ કરવી હતી, રામચરિત માનસ. મારા જ ગામની બાજુના લોકો, વાડીના વિસ્તારના લોકો એ મારી પાસે આવ્યા કે ચૈત્ર મહિનામાં પીઠળમાંના સાનિધ્યમાં કરવાની છે આપણે રામાયણ. મેં કીધું આખો ચૈત્ર મહિનો બુક થઈ ગયો, આવતો ચૈત્ર પણ બુક થઈ ગયો, બધા આખા વર્ષ માટે ક્યાંય ફ્રી જ નથી. એ બાજુના બહેનો પણ હમણાં આવ્યા હતા દર્શાલી ગામના, કે સત્સંગ માટે કથા જોઈએ, પણ મેં કથા આ વર્ષે આપી શકું એમ નથી, આવતા વર્ષમાં. એમાંય બધા કારતક માગસર એ બધા તો પેલાથી લેવાઈ ગયા, ચૈત્ર એ કથાઓ પહેલેથી 1-1 વર્ષ પહેલા થઈ જાય. 1 વર્ષ પહેલા આ કથા પણ 1 વર્ષ પહેલા જ નિશ્ચિત થઈ ગયું હતું માં પીઠણના સાનિધ્યમાં. ઓટોમેટિક જ ઓચિંતું જ અંદરથી પ્રેરણા થઈને લોકોએ બીડું ઝડપી લીધું. ભૂવાતાનો આદેશ છે એટલે બધાએ સ્વીકાર લીધો કે માં પીઠણનો હિમરા બાપાનો આદેશ છે, સ્વીકાર લીધું ને આપણે કરી નાખશું. મારે પણ એમાં ફેરફાર કરવા પડ્યા, મેં એ કોઈને કથા આપેલી હતી આ સમયમાં. એટલે પછી મને એવું થયું કે અહીંયા પીઠળના ગુણગાન ત્યાં હું રામચરિત માનસ નથી કરી શક્યો, તો આ પીઠળ જ છે. ત્યાં પીઠળ નહીં તો અહીંયા પીઠળ, ત્યાં કદાચ મને રામચરિત માનસ કરવા મળે, પણ મને તો અહીં પીઠળના જ ગુણગાન ગાવા પડશે, ઓનલી ફોર દેવી ભાગવત.
હમણાં ત્યાં કથા પણ છે, પણ ત્યાં તો નહીં પહોંચી શકું, પણ મને એમ થાય કે હું અહીંયાથી કહું. મા પીછળ કાંત્રોડી કરમાય રખાય સુંદરી હિચરી અને સિંહોરી આ સાત બહેનો છે, એનો ઇતિહાસ હું કઈ સમય આવશે ત્યારે, પણ એના માટે હું ક્યારે કહું એ નક્કી છે નહીં, કારણ કે મારે તમને નવે નવ દિવસ બેસાડવા છે. માતાજીને મારે બે પરચાઓ કેવા છે પીછળ માતાજીના, શા માટે ચકલી આવીને બેસે, કોની કોની વારે માં પીઠળ ચડી છે, અને પીઠિયા પરિવારની વારે કેવી રીતે ચડી પીઠળ, સ્વીકાર લીધો બધાએ કે આ અમારી કુળદેવી છે, આજથી તું અમારી ભગવતી, એવો સ્વીકાર. કુળદેવીની પૂજા પણ શા માટે, લોકો કુળદેવીની પૂજા છોડવા માંડ્યા છે. ઘણા બધા આચાર્યો શીખવાડે કે આપણે એ પૂજા ન કરાય, કુળદેવી ન કરાય, આપણા માટે બસ આ એક જ પરમાત્મા. પણ હું તમને એવું કહું કે કુળદેવીની પૂજા ન કરો, તમે બીમાર પડો તો તમે તમારા ફેમિલી ડોક્ટર પાસે જાઓ છો કે નહીં? ફેમિલી ડોક્ટર પાસે ન જાઓ ત્યાં સુધી બીમારી જાય નહીં. એ ફેમિલી ડોક્ટર ભલે એકની એક જ દવા આપે લાલ અને પીળી, પણ ફેમિલી ડોક્ટર પાસે જાઓ તો અડધા બીમાર તમે ડોક્ટર પાસે જાઓ ને ત્યાં બીમારી ઉતરી જાય, ડોક્ટર તમને દવા આપે સારું થઈ જશે. એ આશ્વાસનથી એક ફેમિલી ડોક્ટરથી સામાન્ય બીમારી દૂર થાય, તો એક ફેમિલી કુળદેવી હોય તો એનાથી જગની બીમારી દૂર થઈ જાય. એક કુળનો ડોક્ટર હોય, એક કુળનો ડોક્ટર હોય, એક ઘરનો ડોક્ટર હોય તો ઘરની કુળદેવી પણ હોવી જોઈએ. કુળની કુળદેવી, કુળદેવી એટલે શું? જેના સાથે તમારું બ્લડ એક છે, તમામ લોકોનું બ્લડ એક છે, એવા એક બ્લડ વાળા એક ભેગા થાય ને એક શક્તિની ઉપાસના કરે કે અમારા આખા પરિવાર શક્તિવિહીન ન થાય. શક્તિવિહીન થાવ એટલે તમારી પાસે પૈસા હોય ને તો એ તમે શક્તિવિહીન થાવ એટલે વાત થઈ ગઈ પૂરી. કરોડો રૂપિયા હોય તો હાથ અહીં સુધી ન પહોંચે, તમારા દાંત કામ ન કરે, ચાવી ન તો શક્તિ વિના શું કરો? તમારી પાસે રિવોલ્વર હોય, તમારી પાસે બંદૂક હોય, સામેથી લોકો આવે પણ બંદૂક ફોડવાની શક્તિ જ ન હોય તો તમે શું લડી શકો? આખી દુનિયામાં બધું શક્તિ છે, એ શક્તિની પૂજા, એનું સન્માન, એના પ્રત્યે કૃતજ્ઞતા અર્પણ કરવી, એને થેન્ક્સ કહેવું, એનું નામ છે દેવી પૂજા, એનું નામ છે શક્તિ પૂજા, એનું નામ છે કુળદેવીની પૂજા. અને હમણાં જ કથામાં આવશે પાંચમા સ્કંદમાં, જે દેવીની પૂજા જે જે ભૂલો છે એના કુટુંબમાં આંધળા લૂલા લંગડા ઉત્પન્ન થાય. જ્યાં ભગવતીના બેસણા હોય, જે ભગવતીની સેવા કરે એના કુટુંબમાં કોઈ કોઢી લૂલો લંગડો ન જન્મે. ક્યારેક તમે જોજો કોઈના કુટુંબમાં એવો બાળક જન્મો ન હોય તો સમજવાનું કે આના આખી પેઢીમાં ભગવતીની કૃપા છે. ભગવતીની કૃપા હોય તો એવું નથી. આ વિષય બહુ ગહન છે, પણ એ વિષય ગહનમાં સુશીલે આ વ્રત કર્યું અને એ સતત 9 વર્ષ સુધી પૂજા કરી અને દુર્ગાષ્ટમીના દિવસે આસો સુદ આઠમના દિવસે ભગવતી પ્રસન્ન થયા. પ્રસન્ન થયા અને કહ્યું કે માગ શું જોઈએ, અને માગવામાં એને બીજું કંઈ માગ્યું નહીં કે બસ મારે ભગવતી, બીજું કંઈ નહીં, તમારી કૃપા જોઈએ. અને માતાજી એક એને મંત્ર આપ્યો, મા ભગવતીએ જેને એક મંત્ર આપ્યો, એ મંત્રનો ઉલ્લેખ છે કે ખાલી માતાજીનો આ મંત્ર બોલો એટલે માતાજી એક અડધો એ અડધો મંત્ર બોલો ને ત્યાં માતાજી તમને બધું વૈભવ આપી દે આખી દુનિયાનો, અને પછી પાછો અડધો મંત્ર બોલો એટલે ભગવતી તમારા ઋણી થઈ જાય, તમારા ઋણમાં આવી જાય કે હું તારા ઋણમાં આવી ગઈ છું, ભોગ માગ શું જોઈએ. અને આવી રીતે ભગવતીના પણ દર્શન કર્યા. એટલે જન્મે જઈ સાંભળો, વ્યાસજી કહે છે કે ભગવાન હરિને અવતારો લેવા પડ્યા એ ભગવતીના કારણે, ભગવાને એટલા એટલા અવતારો લીધા. અને સાતમા વૈવસ્વત નામના મનવંતરમાં હરિનો એક અવતાર છે અને એ ભૃગુના શાપના કારણે થયો. અને એ શાપ કોણે આપ્યો? તો કે હિરણ્યકશિપુના મૃત્યુ બાદ પ્રહલાદ રાજા બની ગયો, અને રાજા બની ગયા પછી ઇન્દ્ર દેવતા દાનવો નું યુદ્ધ થયું. આપણે જાણીએ છીએ દેવતાઓ અને દાનવોનું યુદ્ધ વારંવાર થાય છે, એમાં દેવતાઓ ક્યારેક જીતે, ક્યારેક દાનવો જીતે, ક્યારેક દેવતા, ક્યારેક દાનવો. એક દિવસ દાનવો બધા હારી ગયા અને દાનવો પોતાના ગુરુજી પાસે ગયા છે, જેનું નામ હતું શુક્રાચાર્યજી. શુક્રાચાર્યજી પાસે જઈને કહ્યું કે આપ દયાળુ છો, અમારું રક્ષણ કરો, અમારે દેવતાઓની સામે જીતવું છે. કહ્યું દેવતાઓ સામે જીતવું હોય તો મારે મંત્ર બળથી તમારી રક્ષા કરવી પડશે, અને હું મંત્ર બળ કઈ સિદ્ધિની પ્રાપ્તિ કરવા માટે જાઉં છું. મંત્ર અને ઔષધિના બળ વિના કોઈની રક્ષા ન કરી શકાય. હું મંત્રનું બળ અને ઔષધિનું બળ લેવા માટે જાઉં છું. મારી વિનંતી છે ત્યાં સુધી તમારે કોઈએ પણ ઝઘડો કરવાનો નથી. મારી પ્રતીક્ષામાં અને પ્રતીક્ષામાં તમારે નીતિનો પ્રયોગ કરવાનો છે. નીતિ શીખવાડી, અને નીતિ એવી શીખવાડી
કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી દેવતાઓ સામે લડતા નહીં, એના આશ્રિત બની રહેજો, વલકલ વસ્ત્ર ધારણ કરજો, હાથમાં માળા રાખજો, પૂજા જપ તપ કરજો, ત્યાં સુધી દેવતાઓ સામે લડવાનું, એ સામેથી લડવા આવે ને તો એ તમે લડતા નહીં, એવું કહી અને એ સાધના માટે જતા રહ્યા. શસ્ત્ર ત્યાગ કરો, વલકલ વસ્ત્ર ધારણ કરો, કશ્યપના આશ્રમમાં જઈને રહેવા લાગો. શુક્રાચાર્ય ગુરુનો આદેશ માથા ઉપર માની જતા રહ્યા. અને અહીંયા કૈલાસ પર્વત ઉપર 1,00,000 પડિયાઓ શંકરના આદેશથી 1,000 વર્ષ સુધી તપ કર્યું. પેલા તો કાશીમાં ગયા, કાશીમાં પંચામૃતના 1,00,000 પડિયા, પડિયો ભેગો કરે પંચામૃતનો અને મહાદેવજીની ઉપર અર્પણ કરે કે મહાદેવજી લ્યો, મહાદેવજી લ્યો. અને જ્યારે 1,00,000 પડિયા અર્પણ કર્યા પંચામૃતના મહાદેવજી ઉપર, મહાદેવજીએ કહ્યું તું કૈલાસ આવ. અને આ પહેલી વખત કૈલાસના શિખર તરફ પ્રયાણ કર્યું છે. અને આ કૈલાસના શિખર ઉપર પ્રયાણ કર્યું છે, કૈલાસ તરફ જેવું જ પોતાનો પ્રાદુર્ભાવ કર્યો છે. અને કૈલાસમાં તો આખું માનસરોવર છે. અને કૈલાસના માનસરોવર તરફ તમારે મારે બધાને જવાનું છે. જે લોકો કૈલાસ ગયા હોય એને ખબર છે, કૈલાસ જાવ એ પેલા પર્વતો આવે રસ્તામાં, અને એ પર્વતો ઉપર તમને એમ લાગે કે આ ભસ્મ લાગેલી છે, તમને ભસ્મ જેવા પહાડો દેખાય. મને એવું લાગે જેટલા લોકોને અગ્નિ સંસ્કાર કરતા હશે ને એનો એની જે ભસ્મ હશે ને ભસ્મ ઉડીને ત્યાં જ જતી છે. આ પહાડો જોઉં તો તમને એવું લાગે કે આ બધામાં ભસ્મ જ પડી છે, ભસ્મ વાળા પહાડો. અને એની બાજુમાં માનસરોવર જોયું, અને આ માનસરોવરમાં એ જ જાય જે સાચા હંસલા હોય ને, એ જાય સાચા હંસલા હોય ને એ માનસરોવરમાં હોય, અને માનસરોવરમાં એ સાચા મોતી ચરતા હોય છે. હું માનસરોવરમાં ગયો ત્યારે મેં 9 દિવસ સુધી માનસરોવરમાં સ્નાન કર્યું, રોજ ડૂબકી લગાવતા. અમારા આખા જેટલું ગ્રુપ હતું એમાં અમે 2 જ લોકો એવા હતા કે અમે રોજ નહાતા, રોજ સ્નાન કરીએ. એક દિવસ તો બરફ જામી ગયો, એટલું બધું હતું કે અમે બરફ તોડીને સ્નાન કર્યું. આખા માનસરોવરના કાંઠા કિનારામાં બરફ જામી ગયો હતો, અને બધામાં કળથી ઉપર ક્યાંય પાણી જ નથી. એમાં મેં મોતીઓ ગોઈતા, મેં કીધું ક્યાંય છે મોતી, પણ ક્યાંય મોતી મળ્યા નહીં. ત્યારે મને ખબર કે આ મોતી ચરતા કેમ હશે, અહીંયા મેં કોઈ હંસને પણ નથી જોયા, પણ આ મહાપુરુષોની વાણી છે એમ ન સમજાય. આ મોતી એટલે બીજું કોઈ નહીં, માનસરોવર એટલે બીજું કોઈ નહીં. હમણાં થોડા સમય પહેલા હું અહીં નગીચાણામાં આવતો હતો ત્યાં મને 2 હંસો મળ્યા. મેં એને કીધું કે ઓહો ક્યાંથી આવો છો, એ કે અમે માનસરોવરથી આવીએ છીએ. મેં કીધું અહીંયા કેમ, કે તમે આવ્યા હતા ને 2013માં, તમારી પાછળ પાછળ અમે પણ આવતા રહ્યા. મેં કીધું આ સારું, વેલકમ વેલકમ ટુ ગુજરાત, અમારા ગુજરાતમાં અમારા સૌરાષ્ટ્રમાં આપનું સ્વાગત છે. પણ મને એક ચિંતા થાય તમારી, મેં કીધું તમે તો સાચા મોતી ચરો છો, પણ તમારા અહીં ભોજનની વ્યવસ્થા શું થાય છે? ત્યારે એણે કહ્યું કે જ્યારે જ્યારે પણ નગીચાણા જેવા ગામમાં કોઈ ભગવતીનું ભજન કરતા હોય એના મુખમાંથી જે મંત્રો નીકળે ને એ અમારા માટે સાચા મોતી છે, અમે એવા મોતી ચરવા જઈએ છીએ. હંસલા હાલો ને હવે મોતીડો સામાન્ય માન સરોવરની વાત નથી. આવા
ભગવદી કાર્ય થતા હોય એવા ભગવદી કાર્ય રૂપી માન સરોવર ની વાત છે. તમારો 3 કલાકનો સમય આપવાનો છે છતાં પણ તમને આનંદ આવે, શા માટે આનંદ આવે?
કારણ કે આ દુનિયામાં બીજી બધી જેટલી વસ્તુ છે ને, ઝાંઝવાના જળ જેવી છે, દૂરથી પાણી લાગે પણ ત્યાં પહોંચો એટલે એ પાણી ન હોય. સાચું પાણી તો ભગવાનની ભક્તિમાં છે, સાચો આનંદ ભગવાનની ભક્તિમાં છે. બાકી સુખની પ્રાપ્તિ કરશો, તમે ગાડીઓ લઈને ફરશો પણ પાછું દુઃખ તો આવશે જ. સુખ અને દુઃખ એકબીજાના બે પાયાઓ છે. એટલે અહીંયા સુખ અને દુઃખથી પાર થઈ અને આ શુક્રાચાર્યજી કૈલાસ પર્વત ઉપર ગયા. 1,55,000 પડિયાઓ જેને ચડાવ્યા મહાદેવજીની ઉપર કાશીમાં, અને પછી 1,000 વર્ષ સુધી તપ કર્યું છે કૈલાસમાં. જેને કેવું તપ કર્યું છે, ઊંધા ઊંધા મસ્તકે લટકા છે, પગ ઉપર ને નીચે મસ્તક, નીચે યજ્ઞ કુંડ કરે અને ધાન્ય જે હોમે જવતલ ને જવના ખોતરાની ધુમ્મસ આવે ને એ ધુમ્મસથી ખોરાક લે, આવી તપસ્યા કરી છે. અને આવી તપસ્યા મેળવી ત્યારે મહાદેવજીએ પ્રસન્ન થઈને જે મંત્ર આપ્યો એ મહામૃત્યુંજય મંત્ર છે. મહામૃત્યુંજય મંત્ર એમને પ્રાપ્ત ન થાય, ક્યારેક સમય મળશે ત્યારે એનો અર્થ પણ કરશું. પણ અત્યારે મહાદેવજી આ મહામૃત્યુંજય મંત્ર આપ્યો છે. હોમ જુમ સહ ભૂર્ભુવસ્વઃ ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્બારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષ્યમામૃતાતમ સ્વઃ ભુવઃ ભૂઃવમ સહ જૂમ ઓમ ઓમ. મંત્ર આપીને કહ્યું કે આ મંત્ર ઔષધિ છે, આ મંત્રનો પ્રયોગ કોઈ ઉપર કરીશ, જે માણસ મરી ગયો હોય ને મરેલા માણસની થોડીક પણ રાખ ભેગી થઈ જશે ને તો એને આ ઉપર તું પાણી છાંટીને જીવિત થશે. અને એની કથા આપણે સાંભળી છે, દેવિયાની ખૂબ પ્રેમ કરતી બૃહસ્પતિના દીકરા કચ્છ સાથે, અને બધાને હતું કે આ બૃહસ્પતિનો દીકરો કચ્છ શુક્રાચાર્ય પાસે આવીને વિદ્યા લઈ જાય, આવતો દેવતાના ગુરુનો પુત્ર છે અને મારી નાખો. એક દિવસ બધા એને મારી મારી એને બાળી નાખ્યો, એ બાળી નાખ્યો પછી ભસ્મ હતી, ભસ્મ દૂર જઈ ખોદી જમીનમાં દાટી દીધી. દેવયાની કહે કે કચ્છ હમણાં દેખાતા નથી, પિતાજી એ તમારા વિદ્યાર્થીને શોધખોળ માટે તમે આંખ બંધ કરીને જુઓ. ને આંખ બંધ કરીને જોયું, સૂર્યને આજ્ઞા કરી કે હે સૂર્ય નારાયણ, હું રોજ તને અંજલિ આપું છું, તને રોજ અર્ઘ્યદાન આપું છું, આ મારો શિષ્ય કચ્છ ક્યાં છે? તો જોયું કે તો કોઈ એને મારી નાખ્યો છે અને એની ભસ્મ કોઈ જમીનમાં દાટી દીધી છે. વિચારો, એ જમીનને ખોદી અને દેવિયાની એ ભસ્મ કાઢી અને જલ છાંટ્યું એટલે જે કચ્છ મરી ગયો તે પાછો જીવતો થઈ ગયો. અરે બલીએ વિચાર કર્યો કે હવે તો આપણે બીજી વખત કચ્છને મારી નાખો ત્યારે એના પેટમાં બધું પધરાવ, અને કચ્છને મારી એની આખી ભસ્મ થઈ ગઈ, ભસ્મ શુક્રાચાર્યને શરબતમાં પીવડાવી દેવામાં આવી, જે પીણું પીવાનું તેમાં પી ગયા અને આખી ભસ્મ પેટમાં રહી ગઈ. જ્યારે શુક્રાચાર્ય પાછું જોયું કે ઓહો ક્યાં છે આ કચ્છ, ત્યારે તો ખબર પડી કે એ તો મરી ગયો છે, એની ભસ્મ મારા પેટમાં પધરાવી છે. પણ પેટમાંથી કેમ બહાર કાઢું? આંખ બંધ કરીને કહ્યું કે હું તને વિદ્યા હવે શીખવાડી દઉં મહામૃત્યુંજયની, મારું પેટ ચીરીને તું બહાર આવી જા, બહાર આવી જા પછી તું પાછો મને જીવિત કરી દેજે, બાકી હું કેમ જીવિત થાય? વિચારો, જેની ભસ્મ પણ મળી જાય, વાર્તા તો લાંબી છે, શિવપુરાણ હશે તો ક્યારેક વાત કરીશ. તમારે આવા રહસ્યો જાણવા હોય તો એ શિવપુરાણમાં છે, દેવી ભાગવતમાં છે. કારણ કે હું બધા પુરાણોને, મને ક્યારેક ક્યારેક એમ થાય કે બધા પુરાણોને સાથે લઈને ચાલતા, આ પુરાણમાંથી આ વાત લઈ આવું, આ પુરાણમાંથી આ લઈ આવું, ને કમસે કમ બીજું કંઈ ન થઈ શકે તો કંઈ નહીં. પણ પુરાણો તો એક વખત જીવનમાં વાંચવા જ જોઈએ, 18,000 પુરાણો આ વ્યાસજીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આપણે એમ કહેવાય વાંચવાનો ટાઈમ નથી, વાંચવામાં કંટાળો આવે. આ દેવી ભાગવત છે, હું તમને આપું દેવી ભાગવત વાંચજો, તમે આમ વાંચવા જાવ તો તમને કંટાળો આવે, પણ મારે તમને મઢીને આપું દેવી ભાગવત દેવું પડે એટલે તમે બધા બેસો. બાકી આમાં કેટલી તત્વની વાતો પણ મેં હાવ સૂક્ષ્મ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બાકી સીધું વાંચો તો તમને સમજાય જ નહીં. દેવી ભાગવત ગુરુ વિના અશક્ય છે સમજવું, એટલે વ્યાસપીઠ ઉપર બેસવા વાળા હોય વ્યાસનું સ્વરૂપ એટલે માનવામાં આવે છે. એ ધુમ્મસ લઈને એને ગ્રહણ કર્યો ને એ મંત્ર આપ્યો છે કે આ મંત્ર થી જાઓ તમે જેને જીવિત કરવા જીવિત કરી શકશું. દેવતાઓને ખબર પડી ગઈ કે મહામૃત્યુંજય મંત્ર માં મળી ગયો છે, અને મહામૃત્યુંજય મંત્ર મળી ગયો છે અને હજી મહાદેવ પાસે થોડો સમય રોકાય ત્યાં દાનવોને મારી નાખીએ. દૈત્યોને મારવા માટે બધા ઉત્કૃત થયા, અને એ સમયે ઇન્દ્રએ બધાને ભેગા બેસીને કહ્યું કે આપણે બધાએ દાનવોને મારી નાખવા. કશ્યપ ઋષિના આશ્રમમાં ગયા હથિયારો લઈને, ત્યારે આ દેવતાઓને જોઈને દાનવો બોલવા માંડ્યા કે શસ્ત્રહીન અને શરણાગતને મારવાની, અમે શસ્ત્ર વિનાના છે, તમારા શરણે છીએ, અમને મારો નહીં. દેવતાઓ બધા રોકાઈ ગયા કે હવે શું કરવું. પાછા બધા ફરીને પાછી દેવતાઓની મીટિંગ જઈ,
ત્યારે દેવતાઓમાં ઇન્દ્ર કહે અવસર મળે એટલે શત્રુને જીવતો છોડાય નહીં, જીવતો છોડી મહામૂર્ખ કહેવાય મારી નાખો, અને મારવા માટે દોડ્યા દાનવો બધા દોડીને રક્ષામાં જાય તો ક્યાં જાય, હતા તો નહીં શુક્રાચાર્યજી પણ ભૃગુ એના પિતા હતા, ભૃગુ પાસે ગયા, ભૃગુને કહે કે ભૃગુ અમારું રક્ષણ કરો, ત્યારે ભૃગુએ કહ્યું કે રક્ષણ હું તો નહીં કરું પણ જગદંબિકા કરશે, મારી પત્ની છે દિવ્યા અને આ દિવ્યા મારી પત્ની શુક્રાચાર્યની માતા છે, જાઓ માં રક્ષણ કરશે, કોઈ ન કરે ત્યારે બધા દોડતા દોડતા શુક્રાચાર્યની માતા દિવ્યા પાસે ગયા કે અમને બચાવો અમને બચાવો, કહ્યું કે બધા આવી જાઓ મારી પાછળ, એક પણ દેવતાઓ તમને વાળ વાંકો ન કરી શકે, અને એ સમયે ભગવતીની ઉપાસના કરનારી આ દિવ્યાએ મંત્ર ફૂંક્યો છે, એ સમયે બધા લોકો ઇન્દ્ર સહિત નિંદ્રાધીન થઈ ગયા, બધા સુઈ ગયા, બધા ઉભા જ ન થાય, ઘણા બધો સમય લાગી ગયો, ત્યાં શુક્રાચાર્યને મંત્ર મળી ગયો છતાં પણ મહાદેવની ઉપાસનામાં લાગેલા છે, યોગ વિદ્યાની વિદ્યા જાણતા હતા, મહામાયા વિદ્યા જાણતા હતા, યોગ વિદ્યાથી બધા નિંદ્રાધીન કરી દીધા, અને એ સમયે ફરી પાછા દેવતાઓ નિંદ્રામાંથી બહાર આવ્યા અને ફરી મારવા માટે નીકળ્યા છે, આ વખતે ઇન્દ્ર કહે કે આપણે વિષ્ણુને લેતા જઈએ સાથે, અને વિષ્ણુ સાથે હશે તો એ માયાનો પ્રયોગ નહીં કરી શકે, અને વિષ્ણુને લઈને ગયા, પણ આ દિવ્યા શુક્રાચાર્યની માતા હતી પણ એવી, એને તત્કાલ બધા દેવતાઓને ગળી ગયા, બધા દેવતાઓને પોતાના પેટમાં ઉતારી લીધા વિષ્ણુ સહિત, ત્યારે ઇન્દ્રે કહ્યું વારંવાર કે હવે તો મરી જાશું, પ્રભુ કંઈક કરો, પ્રભુ કંઈક કરો, વારંવાર ઇન્દ્રની પ્રાર્થનાથી ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, અને ચક્ર છોડવાના કારણે મસ્તક કપાઈ ગયું, દિવ્યાનું મસ્તક ધડથી અલગ થઈ ગયું, અને પછી બધા દેવતાઓ બહાર નીકળ્યા, અને દેવતાઓ બહાર નીકળ્યા ત્યારે ભૃગુ ત્યાં આવ્યા છે, અને ભૃગુએ આવીને જોયું કે ઓહો મારા પત્ની દિવ્યા શુક્રાચાર્યની માતા એક બ્રાહ્મણની પત્નીનો વધ કર્યો છે, બ્રાહ્મણની પત્નીનો વધ છે તો હું, હે વિષ્ણુ તમે સત્વ ગુણમાં હોવા છતાં પણ તમે એક બ્રાહ્મણ પત્નીનો વધ કર્યો છે, હું તમને શ્રાપ આપું છું કે તમે, તમને ખબર પડે અમે તો બધા મનુષ્ય બનીને જન્મ લીધા છે, હું તમને શ્રાપ આપું છું કે તમારે મનુષ્ય બની અને મૃત્યુ લોકમાં જવું પડશે, અવતારો લેવા પડશે, અને ગર્ભાવાસમાં કેટલા દુઃખ થાય તમારે ભોગવવા પડશે, એ સમય ઉદેવનો શ્રાપ માથે ચડાવી દીધો ભૃગુને, કે તમે જેમ કહેશો હું ગર્ભાવાસમાં જઈશ, હું દુઃખ ભોગવીશ, મૃત્યુ લોકમાં અવતાર લઈશ, અવતારા મૃત્યુ લોકે સંતો મચ્છાવ સંભવા પ્રાયો ગર્ભભવં દુઃખં સંકલ્પ કર્યો છે ત્યારે કે જો મેં વેદાભ્યાસ કર્યો હોય, ભૃગુએ કહ્યું મેં વેદાભ્યાસ કર્યો હોય, મેં સત્ય વાણી બોલી હોય અને મેં સદાચારનું આચરણ કર્યું હોય તો મારી પત્ની પુનઃ જીવિત થાય, અને જીવિત થઈ ગયા, પણ અહીંયા જેવા જ શુક્રાચાર્ય જો અહીંયા આવી જશે તો દેવતાઓ એક માયા રચી, દેવતાઓમાં ઇન્દ્ર સૌથી મુખ્ય હતા, ઇન્દ્રએ પોતાની દીકરી જયંતીને કહ્યું કે શુક્રાચાર્ય અહીંયા આવે ને એ પહેલા તું એને પટાવી લે, ગમે તેમ કરી શુક્રાચાર્યને રોક, બાકી જો એ સંજીવની વિદ્યા લઈને આવી ગયા ને આ દાનવોને આપતી તો આપણું ભયંકર મુશ્કેલી આવી, દીકરીને કરી છે, દીકરીએ બાપ માટે કર્યું છે, દીકરીઓ હંમેશા બાપ માટે કરતી જ હોય ક્યાંક ને ક્યાંક, અને એ સમયે જ્યારે આ તપ કરતા હતા ત્યારે ઇન્દ્રની પુત્રી જયંતી જાજે તપમાં મદદ કરતી હતી, ઇન્દ્રે સમજાવ્યું જોઈએ એટલે આચમન લઈ આવે, જલ માટે જલ લઈ આવે, આચમન કરાવડાવે, દર્ભ હોય એ દર્ભ લઈ આવે, યજ્ઞના કાષ્ઠ લઈ આવે, કેળાના પાન લઈ આવે, સેવા કરે, જ્યારે તડકો આવે એ ઊંડા લટકીને તપ કરતા હોય ત્યારે આમ કેળના પાન આડા રાખી અને એના માટે સાધનામાં ક્યાંય ખલેલ ન પહોંચે એવી રીતે તડકામાં વસ્ત્ર રાખે ઉભા રહે, શંકર પ્રસન્ન થયા અને પછી કહ્યું કે મને તો ભગવાને વરદાન આપ્યું છે પણ તમે મારી સેવા કરી છે, તમે આદરણીય રહેશો, કોઈ પણ પ્રાણી તમને મારી નહીં શકે, અને એવું વરદાન તો મળી ગયું, ત્યારે શુક્રાચાર્યને સમય મળ્યો કે હે સુંદરી તમે કોણ છો, ત્યારે કહ્યું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે, સ્પષ્ટ બોલી ગઈ કે હું બીજી કોઈ નહીં, હું ઇન્દ્રની દીકરી જયંતી છું, અને શુક્રાચાર્યને એમ થયું કે વાહ વાસ્તવિકમાં એ સત્ય બોલી ગયા, મને તમારી પર ગૌરવ છે કે તમે સાચું બોલ્યા, સમય નક્કી કર્યો તપોબળથી હું 10 વર્ષ સુધી તમારી સાથે રહીશ, અને 10 વર્ષ સુધી સાથે રહીશ એટલે પોતાના તપોબળથી આવરણ બનાવી લીધું, કોઈ જોઈ ન શકે શુક્રાચાર્યને આને, એવું આવરણ બનાવી લીધું એટલે બધાને એમ થયું કે આપણા ગુરુદેવ તો આવી ગયા છે,
પણ ગુરુદેવ છે ક્યાં? જયારે આ શુક્રાચાર્ય જયંતિ ની સાથે હતા ત્યારે બધા દેવતાઓ બૃહસ્પતિ ને કહ્યું કે તમે શુક્રાચાર્ય નું રૂપ લ્યો, આ દેવતાઓ જોજો કેટલા સ્વાર્થી છે. એટલે જ મને એવું લાગે કે તુલસીદાસજી ને પણ કેવું પડ્યું છે, ઓર દેવતા ચિંતન ધરઈ હનુમત સે સર્વ સુખ કરઈ. ઓર દેવતા ચિંતન ધરઈ, આ દેવતાઓ તો સ્વાર્થી હતા. 10 વર્ષ ની અવધિ પૂરી થાય ત્યાં સુધી બૃહસ્પતિ ને શુક્રાચાર્ય બનાવ્યા. શુક્રાચાર્ય ના રૂપમાં બૃહસ્પતિ આવ્યા છે. દાનવો પગે લાગ્યા કે આપણા સાચા ગુરુ આવી ગયા છે. બોલો બોલો, એને બધું શીખવાડ્યું. 10 વર્ષ સુધી એને ભણાવ્યું, બધું ખોટું ભણાવ્યું. પણ જયારે બૃહસ્પતિ શુક્રાચાર્ય ના રૂપમાં હતા ત્યારે શુક્રાચાર્ય ના 10 વર્ષ પૂરા થયા. અને જેવા 10 વર્ષ પૂર્યા હતા ત્યારે શુક્રાચાર્ય આવ્યા. શુક્રાચાર્ય આવીને કહ્યું કે હવે એ શુક્રાચાર્ય નહીં, હું શુક્રાચાર્ય છું. 10 વર્ષ સુધી જે ગુરુજીએ ભણાવ્યું હોય કોઈ માની શકે કે આ બીજો આવ્યો હોય શુક્રાચાર્ય હોય? કહ્યું કે અમારા ગુરુ આજ છે, તું ખોટો છે, નીકળી જ અહીંયાથી. શુક્રાચાર્ય નું અપમાન કરીને કાઢી મૂકા. અને એ સમયે શુક્રાચાર્ય શ્રાપ આપ્યો કે જાઓ દાનવો, તમે બધા પદ ભ્રષ્ટ થશો. અને એ શુક્રાચાર્ય ના શ્રાપ ના કારણે દાનવો ને પદ ભ્રષ્ટ થવું પડ્યું. બલિ ને પદ ઇન્દ્ર ના પદ ઉપરથી પણ જવું પડ્યું. એનું એક જ કારણ હતું કે આ શ્રાપ હતો કે ગુરુ ને ન ઓળખી શકા તમે, સાચા ગુરુ ની ઓળખ ન કરી શકા તમે. રાજ્ય ભ્રષ્ટા તો રાજ્ય માટે સાવર્ણિક નામના મનવંતર માં બલિ ફરી રાજ્ય ઉપર આવશે, પણ એને વામન બનીને ભગવાન લૂંટી જશે. અને બલિ ને ભગવાન લૂંટી પણ ગયા હતા, કારણ કે વામન નો જે પ્રાદુર્ભાવ થયો હતો એ ફક્ત ને ફક્ત બલિ ને લૂંટવા માટે થયો હતો. માં અદિતિ એ પ્રાર્થના કરી હતી, યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાન તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ દેયો આપન્ન લોક મિલિનો પશોદયાન્ય સન્નાદેશ ભગવાન. ભગવાન પ્રસન્ન થયા ને કહ્યું કે માં તારા દીકરાઓ માટે ગાદી માટે હું માગી આવીશ ને. આખી દુનિયાને આપનારો ભગવાન વામન બનીને જ્યારે બલિના યજ્ઞમાં જાય, બલિ યજ્ઞ કરતા કરતા ઊભો થઈ જાય કે આજ મારો 100મો યજ્ઞ છે અને આ 100મો યજ્ઞ છે એ પૂરો થઈ જાય એટલે મને કોઈ ઇન્દ્રના આસન ઉપરથી ગાદી ઉપરથી હટાવી નહીં શકે. અને ત્યાં જ ભગવાન વામન બનીને ગયા અને કહ્યું કે મારે તમારા યજ્ઞમાં હું પધાર્યો છું, એનું સ્વાગત થયું ને આજે અતિથિના રૂપમાં આવ્યા છો, માગો શું જોઈએ? ગામ કાંચનમ ગુણવત ધામમ ગજાન દુર્ગાન વિપ્ર કન્યામ શું જોઈએ? ને ત્યારે માગ્યું છે વામને, મારા ગુરુના ગુરુ એ અગ્નિહોત્રી છે ને મારા ઘરે આવ્યા છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ હોય પોતાની જમીનમાં જ અગ્નિહોત્ર કરે. મને 3 ડગલા પૃથ્વી જોઈએ. અને 3 ડગલા પૃથ્વી સમયે શુક્રાચાર્ય પાછા ગુરુ તરીકે સમજાય કે હજુ સમજી જા, હજુ સમજી જા, પણ બલિ સમજે એવો છે નહીં. કહ્યું કે નરકમાં પડું તો ભલે પડું, પણ વચન આપી દીધું, વાત થઈ પૂરી. કદાચ આ માયા માનવક હોય, કદાચ આ શ્રી હરિ હોય, આખી દુનિયા જેની પાસે માગે નહીં, મારી પાસે માગવા આવે ને તો હું લૂંટાઈ જવા માટે પણ તૈયાર છું. ત્યારે શ્રાપ દઈને નીકળી ગયા. અને પછી એ નાડચામાં શુક્રાચાર્ય જતા રહ્યા. એ નાડચામાં પાણી નીકળતું નતું બહાર ઝારીમાંથી, અને એક દર્ભની સળી નાખીને શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ. અદ્વૈત ભાવના થઈ ગઈ. દ્વૈત ભાવના હતી કે મારા યજમાનનો પક્ષ લઉં કે પ્રભુનો પક્ષ લઉં. અને પછી એક જ ભાવના થઈ કે પ્રભુ સર્વસ્વ છે, આપનારા એ છે, લેનારા એ છે, બલિ પણ એ છે, બધું એ છે. એટલે એવી અદ્વૈત ભાવના થઈ ગઈ. અને પછી જેવું જલ હાથમાં લઈને સંકલ્પ કર્યો છે કે 3 ડગલા ત્રીણી પદાની ભૂમિ માનવકાય બટુકાય બ્રહ્મચારીણી દાસીએ જેવો મૂકો ગયા તો કે માપી લ્યો એક એટલા બધા મોટા થયા. 1 ડગલાની અંદર પૃથ્વી માપ લીધી, 2 ડગલાની અંદર સ્વર્ગ માપ લીધું, અને 3 ડગલામાં કહ્યું કે હવે 3જું ચરણ ક્યાં પધરાવું? અને બલિએ કહ્યું પ્રભુ મારા મસ્તક ઉપર પધરાવો, હું તમારો થઈ જાઉં. એકાદુ ચરણ જો ભગવાનનું આપણા મસ્તક ઉપર પડે તો આપણે પણ ભગવાનમય થઈ જઈએ. શા માટે વૈષ્ણવો તિલક લગાવે કે ભગવાનનું ચરણ અમારી બુદ્ધિ ઉપર રહે? અહીંયા આપણે ચરણ કોઈને પધરાવી આજે પણ જગન્નાથ જાવ તો જાવ, જગન્નાથમાં છે એક બ્રાહ્મણોનો સ્પેશિયલ એક ઓટો છે જગન્નાથમાં. અને એ જગન્નાથમાં તમે ત્યાં જાઓ એટલે એ દંડની બેઠક કહેવામાં આવે. બ્રાહ્મણ હોય તમારા ચરણનું મસ્તક અહીં અડાડે, પગ અડાડે માથા ઉપર, અને એ માથા ઉપર પગ અડાડે એટલે 3જો ચરણ ભગવાને મસ્તક ઉપર પધરાવ્યું. અને બલિને કહ્યું કે તું ચિરંજીવી રહીશ,
તને સુતલ નું રાજ્ય પણ આપીશ. ભગવાન કહે તારે અહીંયા દ્વારપાલ માં હું રહીશ, અને આજ પછી કોઈ પણ પોતાના શરીર નું દાન આપશે ને એની આગળ તારું નામ લાગશે બલિદાન, અને બલિદાન નું વરદાન આપીને લૂંટી લીધું હું. એમ અહીંયા 10 વર્ષ સુધી જે ગુરુ ને તમે ઓળખી ન શક્યા, સાચો ગુરુ તો હું છું તમારો, પણ કોઈ સમજી ન શક્યા, એટલે શ્રાપ આપ્યો કે જાઓ તમારી પાસેથી વામન બધું લઈ લેશે. બલિ ગધેડા નું રૂપ લઈને આવ્યા છે. ઇન્દ્ર કહે શરમ નથી આવતી ગધેડા નું રૂપ લઈને આવ્યા છો જાણવા. ત્યારે બલિ પણ બોલ્યા કે તમારા વિષ્ણુ ને શરમ નથી આવી કે મારે અહીંયા એ વામન બનીને આવ્યો, તમારા વિષ્ણુ ને શરમ નથી આવતી કે એ માછલું બનીને આવે ક્યારે કાચબો બનીને આવે. બલિ ને ઇન્દ્ર ની ચર્ચા થઈ, ભયંકર બંને વચ્ચે યુદ્ધ પણ થયું, અને આ ભયંકર યુદ્ધ થયું ત્યારે ગુરુદેવ ને ઓળખી ન શક્યા. પછી થોડા સમય પછી બધાને ખ્યાલ આવ્યો કે આ બૃહસ્પતિ 10 વર્ષ સુધી આપણે અહીંયા શુક્રાચાર્ય બનીને રહ્યા છે, અને આ શુક્રાચાર્ય બનીને રહ્યા છે. એ શુક્રાચાર્ય પછી આને વિદ્યાઓ સ્વીકારી કે હું મરેલાને જીવિત કરી શકું, આ કરી શકે. એ પરીક્ષણમાં લોકોને ખ્યાલ આવ્યો કે અમારા સાચા ગુરુ આ છે. જન્મેજય શ્રી હરિ ભૃગુના શાપના સત્ય કરવા માટે ભગવાને અવતારો લીધી છે. ચાક્ષુષ મનવંતરમાં ધર્મ અને મૂર્તિના ગર્ભમાંથી નર નારાયણ બન્યા. વૈવસ્વત નામના મનુમાં બીજા યુગમાં એ અત્રિ અને દત્તાત અનસુયાના કુખેથી દત્તાત્રેયજીનો અવતાર લીધો. એ ચોથા યુગમાં નૃસિંહ અવતાર લીધો. ત્રેતામાં વામન, ત્રેતામાં પરશુરામ 21 વખત નક્ષત્રીકરણ કરવા માટે પ્રભુ બધાયરા. એ ત્રેતામાં અંતિમમાં રામ થયા, અને 28માં દ્વાપરમાં જે નર હતા એ અર્જુન થયા, અને નારાયણ હતા એ કૃષ્ણ થયા છે. આજે શુક્રાચાર્યની માતાનું મસ્તક કપાઈ ગયું હતું. એ મસ્તક તો ફરી જીવિત તો થઈ ગયું, પણ શ્રાપ મેળ્યો એના કારણે ભગવાને એટલા અવતાર લેવા પડ્યા. અને એ અવતારની કથામાં કહે છે કે જેને વ્યાસજી કહે કે જે નર નારાયણે આ જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું, એને આ ઉર્વશીને ઉત્પન્ન કરીને છેલ્લે કહ્યું કે જાઓ તમે તમારું પાણી ગ્રહણ, હે 16,000 અને 100 કન્યાઓ, હું કૃષ્ણ અવતારમાં તમારી સાથે લગ્ન કરીશ. અને આ પ્રહલાદની આખી કથાનું વર્ણન કરીને વાત કરતા કરતા કહ્યું, મારા પૂર્વજોએ પણ જગદંબિકાની ઉપાસના કરી હતી, કે તારા પૂર્વજો નહીં, તારા પૂર્વજોનો સ્વામી હતો ને જે કૃષ્ણ, એ કૃષ્ણએ પણ ઉપાસના કરી હતી ફક્ત અને ફક્ત અંબિકાની. તો કે એ મને સમજાવો કે કૃષ્ણએ ક્યારે ઉપાસના કરી? પૃથ્વી જ્યારે આંસુ પાડતી હતી ચારે તરફથી, રડવા માંડી ગઈ પૃથ્વી, પાપીઓનો ભાર વધી ગયો છે. પ્રતાપી કાશીનો રાજા રુક્મી, કંસ, ધેનુ, બક, શિશુપાલ, જરાસન, એ દુરાચારથી હું ભાર વહન નથી કરી શકતી. ત્યારે બ્રહ્માજી પાસે પૃથ્વી ગઈ ગાયનું રૂપ લઈને. બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે ગયા, અને વિષ્ણુ પાસે જઈને કહ્યું કે તમે મંત્ર જપો, હે પૃથ્વી દેવી, આ મંત્ર જપવાના કારણે તમારા રક્ષણ માટે સાક્ષાત પરમાત્મા પધારશે. જેમ સરસ્વતી વિના બ્રહ્મા, જેમ લક્ષ્મી વિના વિષ્ણુ, જેમ માં ભગવતી પાર્વતી વિના શંકર, એમ સૃષ્ટિ સ્થિતિ લય વિના દુનિયા નથી રહી શકતી, એમ ભૃગુના શાપથી નારાયણ તમારે ત્યાં અવતાર લેશે, અને હું એ નારાયણની રક્ષા માટે હું પોતે પધારીશ. ભગવતી કહી ગોકુલમાં નંદ બાબાને ત્યાં નારાયણ આવશે. જગદંબાની થોડીક પણ ભક્તિ મનુષ્ય કરે તો એ પાવન થઈ જાય. જે આ સુશીલ નામનો વૈશ્ય હતો એને જે જપ કર્યો એ બીજો કોઈ નહીં, ભુવનેશી મામ પાહી, આ મંત્ર છે. ખાલી તમે બોલો ભુવનેશી, એટલે ભુવનેશી એટલે આખા 14 ભુવન, 14 લોક, એ 14 લોકને ભુવન કહેવાય. ભુવનની ભુવનેશ્વરી એ મારી રક્ષા કરો, અને ભુવનેશી બોલો ક્યાં તો ભગવતી તમને બધો વૈભવ આપી દે, અને મામ પાહી બોલો ને કે ભગવતી તમારી ઋણી બની જાય. છેલ્લે કોઈ મંત્ર નો આવડે તો આ મંત્ર સૌથી સહેલો છે ભગવતી પ્રસન્ન કરવા માટે. ભુવનેશી મામ પાહી, ભુવનેશી મામ પાહી, ભુવનેશી મામ પાહી, સતત બોલે રાખતા હોય. વિદ્યા અને અવિદ્યા બંને ભગવતીના જ રૂપ છે. સૂર્યના પુત્ર શનિને જેમ રોગ થયો હતો, ચંદ્રને જેમ કલંગ લાગ્યો હતો, સિદ્ધ થાય કે વિધાતાના લેખને કોઈ મેખ મારી જ ન શકે, અને વિધાતા એટલે બીજા કોઈની યોગ માયા. તમને એક પ્રાચીન ઇતિહાસ કહું. વ્યાસજી જન્મેજયને એક ઇતિહાસ કહેતા કહે છે કે પેલા મધુ નામનું એક વન હતું. એ મધુવન નામમાં એક મધુ નામનો રાક્ષસ રહેતો હતો. લવણાસુર નામનો દાનવ એનો પ્રતાપી અને તેના પિતા હતા મધુ. આ એકદમ અભિમાની હતો. બ્રાહ્મણોને લવણાસુર દુખી કરતો,
લક્ષ્મણ ના નાના ભાઈ શત્રુઘ્ન એ આ મધુને મારીને આખી નગરી સ્થાપી હતી મથુરા નગરી, અને શત્રુઘ્ન ના બે પુત્ર નું આયુષ્ય જોઈ સ્વર્ગે સિધાવી ગયા. સૂર્ય વંશ ની સત્તા સમાપ્ત થઈ અને હવે યદુ વંશ ની સત્તા આવી છે, જેમાં ભગવાન કૃષ્ણ આવ્યા છે. અને આ કૃષ્ણ એ પણ માં ભગવતી ની ઉપાસના કરી હતી. યયાતિ ના વંશ માં સુરસેન નામનો રાજા, અને સુરસેન નામના રાજા એ વરુણ ના શાપ થી જે સુરસેન ને ત્યાં બે પુત્ર થયા એમાં એક વસુદેવ થયા. પિતાના મૃત્યુ પછી વસુદેવ વેપાર કરતા, વ્યાપારી પણ હતા, પણ ત્યારે મથુરાના રાજા ઉગ્રસેન અને એનો મોટો પુત્ર કંસ અદિતિ, અને એ અદિતિ દેવકી બન્યા હતા, અને એ દેવકને ત્યાં દેવકી તરીકે દીકરીએ જન્મ લીધો. બંનેના લગ્ન થયા અને કંસ વિધામાં જ્ઞાની લોકો પણ નિયમો નથી જાળવી શકતા, એટલે કંસ જેવો આ જ્ઞાની પુરુષ છે એને પણ વારંવાર બધું સંભળાયું છે. જેણે પોતાના આ કંસ કોણ હતો આ ખુવાનું વિવરણ છે. તમને 5 મિનિટ માટે થોડો કંટાળો આવશે, પણ 5 મિનિટ માટે હું તમને એના પૂર્વ ચરિત્ર કહી દઉં. સાચો વક્તા એ કહેવાય કે 3 નાડાને ભેગા કરે, 3 દોરીને ભેગી કરે, પછી એક નાડો બનાવે. જે જે ચરિત્રો છે એનું પૂર્વ ચરિત્ર પણ વક્તાને ખ્યાલ હોવો જોઈએ, અને જે ચરિત્ર પછી ભવિષ્યમાં એ શું થયો એ પણ ખ્યાલ હોવો જોઈએ. અહીંયા વ્યાસજીએ કહ્યું છે કે જે નારાયણ હતા એ કૃષ્ણ બનીને આવ્યા, જે નર હતા એ અર્જુન બનીને આવ્યા, જે ધર્મ રાજા હતા એ યુધિષ્ઠિર બનીને આવ્યા, જે વાયુ હતા વાયુ દેવતા એ ભીમ બનીને આવ્યા, જે સૂર્ય હતા એ કર્ણ બનીને આવ્યા, જે દ્રોણાચાર્ય હતા એ બૃહસ્પતિ હતા, બૃહસ્પતિ દ્રોણાચાર્ય બનીને આવ્યા, જે ભગવાન રુદ્ર ભગવાન મહાદેવ અશ્વત્થામા બનીને આવ્યા, સાક્ષાત ધર્મ એ વિદુર બનીને આવ્યા, સાક્ષાત ગંધર્વ રાજ દેવક બનીને આવ્યા જે દેવકીના પિતા હતા, સમુદ્ર સાક્ષાત શંતનુ બનીને આવ્યા હતા. એ શંતનુ સમુદ્રનો અવતાર હતો, એટલે સમુદ્રને હંમેશા ગંગા મળે એટલે ગંગા સાથે લગ્ન કર્યા હતા. બાકી ભગવતી સાથે કોણ લગ્ન કરી શકે? સમુદ્રનો અવતાર હતા શંતનુ, એટલે છેલ્લે ગંગા પણ સમુદ્રને જ મળે. ભીષ્મ હતા એ ધ્યો નામના વસુ હતા, જે મરુદગણ હતા એ વિરાટ રાજા બનીને આવ્યા હતા, એની દીકરી ઉત્તરા હતી, અને ધૃતરાષ્ટ્ર હતા એ અરિષ્ટ નેમીનો પુત્ર હતા હંસ, ધૃતરાષ્ટ્રનો પૂર્વ અવતાર હંસનો હતો, જે અગ્નિદેવ હતા એ દૃષ્ટદ્યુમ્ન બનીને આવ્યા હતા, અને એ જ બધાને મારી શકે એણે જ પિતામાં ભીષ્મની સામે યુદ્ધ કર્યું હતું, અને અગ્નિ જે પાંડવોના સેનાપતિ તરીકે આવ્યા હતા, વરુણ દેવતા દ્રુપદ બનીને આવ્યા હતા, એ દ્રુપદની દીકરી દ્રૌપદી થઈ, અને કુંતી હતા એ બીજા કોઈની સિદ્ધિ દેવી હતા સિદ્ધિદા દેવી, પછી ધૃતિ નામના દેવી હતા એ માદ્રી બનીને આવ્યા, અને મતિ નામના જે દેવી હતા ને એ ગાંધારી બનીને આવ્યા હતા, કાલનેમી નામનો રાક્ષસ હતો એ કંસ બનીને આવ્યો હતો, અને બલિનો પુત્ર કકુદમી હતો એ અરિષ્ટાસુર બનીને આવ્યો હતો, અને બલિની દીકરી હતી રત્નમાલા એ પૂતના બનીને આવી હતી. આ આખા બધા અવતારો લઈને આવ્યા. પૂર્વનું જે કામ બાકી હતું ને મેં તમને કાલે જણાવ્યું હતું, આ જન્મમાં ન કરી શકો તો આવતા જન્મમાં બધું કરવું જ પડે. તમારે દેવી ભાગવત સાંભળવું જ પડે, આ જન્મમાં સાંભળી લ્યો બાકી પાછો અવતાર લેવો પડશે, એટલે આ જન્મમાં જેટલું થઈ શકતું એ બધું કરવું જોઈએ. અને પોતાને બેનના લગ્ન દેવકીના લગ્નની તૈયારી છે. કંસે વિચાર્યું કે મારી બેનને એટલું બધું આપું ને કે લોકો વાહ વાહ કરે. સંસ્કૃતિમાં એની વાહ વાહ થાય આ સમાજમાં જે બે લોકોને દાન આપે, એક અનુજાને એક તનુજાને. તનુજા એટલે પુત્રી અને અનુજા એટલે બેન. એક બેનને બહુ આપો તો બધા કે ઓ ભાઈ બેનને બહુ આપ્યું કર્યા વર, અને એક દીકરીને આપો તો લોકો વખાણ કરે. આજ બેનના લગ્ન થાય ત્યારે દાન પુણ્ય બધું કર્યું છે, પણ એ દાન પુણ્ય કરવાની સાથે એક એને મનમાં વિચાર પણ આવ્યો કે આજે હું મારી બેનના લગ્ન તો કરાવું છું, પણ મારે લગ્નમાં દાન આપવું છે, લોકોના મુખમાં આંગળીઓ જતી રહેવી પડે. અને દાન સૌથી વધારે આપ્યો એને સોનાની માળાવાળા હાથી આપ્યા, ચતુર્શતમ પારિબહમ ગજાનામ હેમ માલિના. એને 400 હાથી આપ્યા ગજાનામ હેમ માલિના, ગળાની અંદર સોનાની માળા પહેરે એવા 400 હાથી દાનમાં આપ્યા, 15,000 ઘોડાઓ આપ્યા, 15,000 ઘોડા એ સજ્જો સોના ચાંદી વાળા, અને 1,800 રથ આપ્યા પાલકી સહિત. અને જયારે બેના બેન લગ્ન કરીને જતા હતા ત્યારે કહ્યું કે બેન તને મૂકવા માટે સોનાનો રથ લઈને હું આવીશ. આજે પોતે બેઠા સોનાના રથ ઉપર કંસ, વસુદેવ અને દેવકી રથમાં હતા, અને ઉપરથી આકાશવાણી થઈ કે તું જેને લઈને જાય પથિ પ્રતિગ્રહીણમ કંસમ આભાષ્યહ શરીરવાક,
રોકાઈ ગયો. અસ્યાસ્વામ અષ્ટમો ગર્ભો હંતામ બાવહસે બુધ. આ દેવકીના ગર્ભથી જે આઠમો પુત્ર, આઠમો ગર્ભ થશે, દેવકીનો આઠમો ગર્ભ તને મારનારો બનશે, તારા મરવાનું કારણ બનશે, તને મારશે. રથ રોકાઈ ગયો. કહ્યું કે હવે દેવકી બચે તો એનો ગર્ભ આવે ને. વાડ પકડ્યા છે, વાડ પકડીને મારવા ગયા છે ને, ત્યારે હાથ પકડી લીધા છે. હું તમને વિનંતી કરું છું, તમારે અત્યારે લગ્નનો સમય છે, આ તમારી બેન છે, આ અબડા છે, લોકો તમને ધુત્કારશે, નીતિના જાણકાર છો, ત્રણેય લોકોમાં આપનું અસ્તિત્વ છે, તમારે અસ્તિત્વ ટકાવવું હોય તો હું અસ્તિત્વના સોગંદ ખાઉં છું. વસુદેવે કહ્યું, હું અસ્તિત્વના સોગંદ ખાઉં છું, અને જો હું મારા બધા તમારે આઠમા ગર્ભથી વાંચી ને, આઠમો ગર્ભ નહીં, તમને બધા ગર્ભ જેવો બાળકનો જન્મ થાય એટલે હું તમને બાળક તમારા હાથમાં આપી દઈશ પછી, અને કદાચ હું મારા વચનથી ફરું તો મારા જેટલા પણ પૂર્વજો છે બધા કુંભી પાક નામના નરકમાં પડે. હું સોગંદ ખાઉં છું સત્યની અસ્તિત્વની. વસુદેવે સોગંદ ખાધા, અને સોગંદ ખાધા એટલે સુરસેનના પુત્ર તરીકે વિશ્વાસ હતો કે વાસ્તવિકમાં વસુદેવ નહીં કરે. સુરસેન અને મારીચાની પણ કથા છે, હરિવંશ પુરાણમાં છે. આ સુરસેન નો દીકરો છે એટલે વિશ્વાસ રાખ્યો, અને એ બંનેને કેદ કર્યા છે. અને જ્યારે પ્રથમ પુત્રનો જન્મ થયો, અને સુરસેન નો દીકરો આ વસુદેવ ત્યાં જઈને જેવો જેને દેવા માટે ગયો, ત્યારે દયા આવી ગઈ નાના બાળકને જોઈ. કહ્યું કે મારે તો આઠમા ગર્ભથી વાંધો છે, લઈ જવાને, પણ ધન્ય છે હો, તમે દીકરો દેવા માટે આવ્યા છે. ગૃહીત્વા બાલકમ પ્રાહ સ્મિતપૂર્વમિદં વચઃ ધન્યત્વં પુત્રાસ્ય યાત પુત્ર સર્પણા. ધન્ય છે હો તમે, હે સુરપુત્રાદ્ય ધન્યસ્ત્વં, ધન્ય છે તમને, જ્ઞાતઃ પુત્ર સમર્પણ. દીકરો માણસ કોઈ છોડી જ ન શકે, પણ તમારા વચન સ્મિતપૂર્વમિદં વચઃ, હસતા હસતા બોલો, તમને તમારું વચન યાદ છે, વચન નિભાવ્યું, જાઓ આને જવા દે, મારે ન જોઈએ. અને એ સમયે નારદજી મેરુ પર્વત ઉપરથી આવ્યા છે. બ્રહ્મા અને દેવતાઓની ચર્ચા થઈ, મેરુ પર્વતથી નારદજી આવ્યા અને કહ્યું કે વિષ્ણુ જ આઠમો અંશ છે હો દેવકીનો. દેવતાઓ ભેગા મળીને આઠમા ગર્ભ તરીકે નારાયણને મોકલવાના છે વિષ્ણુને, અને આઠ ભેગા થાય, પ્રત્યેકમાં આઠ જોવાનો ભરોસો કોઈ ઉપર ન કરાયો. પછી આમ પુષ્પ બતાવ્યું છે એકાદવા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, આકાશવાણી નક્કી નહીં તો અહીંથી પણ આઠ ગણ્યો, અહીંયાથી જ આઠ ગણે એમ નહીં, એ પેલો પણ ક્યારેક છેલ્લો હોઈ શકે. અને કંસને એવો ગુસ્સો આવ્યો કે જઈને મારી નાખું જન્મે જે, કે એક મિનિટ મારે પ્રશ્ન કરવો છે તમને, તેનું મૃત્યુ શા માટે થયું, આનું મૃત્યુ શા માટે થયું આ બાળકનું? અમે એવું સાંભળ્યું છે કે છ ગર્ભને મારી નાખ. વ્યાસજી કે હા, જેવો જ એ ગર્ભ પાસે પેલો ગર્ભ આવ્યો એની પાસે ગયો અને હાથમાં એ બાળકને પકડી ફૂદેડી ફેરવી દિવાલમાં પછાડો, બાળકનું રામ નામ સત્ય થઈ ગયું, ફોદે ફોદા બોલી ગયા. એક નહીં આવા છ બાળકોને મળ્યા. સાતમા બાળકમાં સંકર્ષણ વિદ્યાથી દેવકીના ગર્ભમાંથી બાળક લઈ, અને વસુદેવની પત્ની રોહિણી હતી, રોહિણીના ગર્ભમાં પધરાવ્યો છે. અને અહીં સમાચાર આપ્યા કે ગર્ભ પેટમાં જ જતો રહ્યો છે, રાજી થઈ ગયો છે કંસ. દેવકી અને વસુદેવને પણ ખબર ન રહી, અને આ યોગ માયા ભગવતીની કૃપાથી ગર્ભ ટ્રાન્સફેર કરી નાખ્યો. આજના વિજ્ઞાન અહીં ટૂંકું પડે છે, ટ્રાન્સપ્લાન્ટ, ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે વિના કોઈ ઓપરેશન, વિના ખબર, વિના સેકન્ડના છઠ્ઠા ભાગમાં. અને થઈ ગયો ત્યારે છ પુત્રોને મારી નાખ્યા જન્મે જે, કે બસ મારે એ જ પ્રશ્ન પૂછવો છે, આ છ પુત્રોને નાનપણમાં મરી જવાનું કારણ શું, શા માટે એને એવા ક્યાં પૂર્વજન્મમાં એવા કર્મ કર્યા કે દેવકીનું દૂધ પીવા પણ ન મળ્યું, નાનપણમાં મારી નાખ્યા. છેલ્લે દૂધ પીધું દેવકીનું સમંતક પંચક તીર્થમાં કૃષ્ણની કૃપાથી, પણ એવા શું પાપો કર્યા કે પાપોના કારણે આ બાળકોને મૃત્યુને ભેટવું પડ્યું. કહ્યું કે પૂર્વજન્મમાં સ્વયંભૂ નામના મનવંતરમાં મરીચીના છ પુત્રો થયા, અને જે આ છ પુત્રો હતા એ મરીચી અને ઉરણાથી જેણે જન્મ લીધો, ધર્મશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા, આટલા બધા વિદ્વાન કે એની કોઈ સીમા, વેદ ઉપનિષદ બધું કંઠસ્થ. અને એક દિવસ એ ફરતા ફરતા જતા હતા અને બ્રહ્માજી વેદનું આવર્તન કરતા હતા. બ્રહ્માજીનું વેદનું આવર્તન જોઈને આ હૈસા, ક્યારેય પણ કોઈ માણસને જોઈને તમે હસો એટલે એમ થાય કે મારી કંઈક ભૂલ લાગે આમાં, ક્યારેય પણ કોઈ માણસ કંઈક વાંચતો હોય તમે હસી જાઓ, કંઈક બોલતો હોય હસી જાઓ,
તમે ત્યાં નીચે બેઠા બેઠા પણ બે લોકો આમ વાતો કરું તો મને પણ એવું લાગે કે ક્યાંક મારી ભૂલ લાગે. તમે તમારી જ વાત કરતા હોય પણ મને બીક લાગે કે ક્યાંક હું કંઈક ભૂલ નથી કરી ગયો ને, પણ હું અહીં ભૂલ કરીશ જ નહીં, કારણ કે હું અહીંયા આવું એ પહેલાં સવારમાં 5 વાગે ઉઠીને સંધ્યા પછી કરું, પણ સૌથી પહેલાં આનું વાંચન કરું. મારે તમને 3 કલાક આપવું છે તો વાંચન કરું. બપોરના સમયે પણ હું આખી તૈયારી સાથે જ અહીંયા ઉતરું મેદાનમાં. ઘણા બધા લોકો બપોરે મળવા આવે પણ મારી તૈયારી અટકે પછી હું ના ન પાડું કોઈને. સામે વળણ દિલ ન દુભાય એટલે 2 મિનિટ માટે મળી પણ લઉં એને, ત્યાં બેસાડું પણ કેમ છો એમ એમ મૌનમાં પૂછી લઉં, પણ વાસ્તવિકમાં એ મારી તૈયારી માટે મને તો એ બાધારૂપ જ છે, પણ કોઈને હું ના એ ન કહી શકું, કારણ કે લોકો દૂરથી આવતા હોય તેમ થાય કે મળીએ. તો અહીંયા જેટલા લોકો જોવડાવવાને આવતા હોય એ માટે એ બધા માટે મારી મનાય છે આવતા નહીં, છેલ્લા દિવસે આવજો, કારણ કે આ નવરાત્રિના અનુષ્ઠાનમાં એ બાધા થાય અને આ અધ્યયન પણ ન થાય, એટલે એ છેલ્લા 8મા અને 9મા દિવસે આવજો, જ્યારે એ છેલ્લા નવરાત્રિના દિવસો હોય એટલે વચ્ચે, કારણ કે આ અધ્યયનમાં તમારા માટે જ હું અધ્યયન કરું, તમને સરળ રીતે કેમ થાય એના માટે મારો આ પ્રયાસ છે. એટલે સાવ જરૂરિયાત હોય તો આવજો, પણ સાવ જરૂરિયાત ન હોય ને માથું દુખે ને ગળું દુખે એના માટે ન આવતા. એ છેલ્લા દિવસે બધાને એ જંજીરો આપતો જાય ને તમને લખીને આપતો જાય, જે પોતપોતાની રીતે બધા કરી લેજો બધું થઈ જશે, પણ અહીંયા વચ્ચે ન આવતા. એટલે અહીંયા સ્વયંભૂ મન્વંતરમાં ધર્મશાસ્ત્રના પ્રકાંડ પંડિત થઈ ગયા. બ્રહ્માજીને જોઈને હૈસા, બ્રહ્માજીને લાગ્યું કે મારી કંઈક ભૂલ લાગે, હે મુનિ પુત્રો તમે શા માટે હૈસા, કે અમે તો ખાલી એમ જ હૈસા કે ના ના સાચું બોલો, અને છતાં પણ આ હસતા હતા. અને આવા કોઈ મુનિની સંતાનો થઈને તમે એક રિસ્પેક્ટ નથી જાણતા, સન્માન કેમ આપવું? બ્રહ્માજી કહ્યું કે તમારે બુદ્ધિ છે એ દૈત્ય યોની જેવી છે, જાઓ હું તમને શ્રાપ આપું કે ષડ ગર્ભો કાલ નેમીને આ તમે દૈત્ય પુત્રો તરીકે જન્મો. શ્રાપ આપ્યો કે દૈત્ય પુત્રો તરીકે તમારો જન્મ થાય. બધાએ માફી માંગી કે અમે તો કર્મકાંડના વિદ્વાન, કર્મકાંડ જાણનારા છે, અમે તો અમારી વાતમાં હસતા હતા, માફ કરો, કંઈક અનુગ્રહ કરો બ્રહ્માજીને. બ્રહ્માજી કહ્યું કે અનુગ્રહ કરું કે તમારે જન્મ તો લેવો જ પડશે, કાલ નેમી નામના રાક્ષસ દૈત્યો નહીં, તમારે દૈત્ય બનવું જ પડશે, પણ એના પછી તમારો જન્મ થશે ને એ કૃષ્ણ દ્વારા તમારી મુક્તિ મળશે, ભગવાન તમને મોક્ષ અપાવશે, ભગવાનના ભાઈ બનવાનો તમને મોકો મળશે, આશીર્વાદ આપ્યા. બીજા જન્મમાં ષડ ગર્ભો કાલ નેમીને ત્યાં આ દૈત્ય પુત્ર જન્મા, અને કાલ નેમીને આ દૈત્ય પુત્રો જન્મા પછી પાછો એને અવતાર લેવો પડ્યો, ષડ ગર્ભ તરીકે જન્મ લીધો, અને પછી બીજા જન્મમાં હિરણ્યકશિપુના પુત્ર થયા, પ્રહલાદના ભાઈઓ થયા, અને પૂર્વ જન્મની સ્મૃતિ એને યાદ હતી. તપ કરવા માટે 6 ભાઈઓ ષડ ગર્ભો જતા રહ્યા તપ કરવા માટે. હિરણ્યકશિપુએ પૂછ્યું કે આ તપ કરવા માટે જતા રહ્યા મારા પુત્રો? અને એ સમયે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને કીધું કે હવે તમારે જન્મ મળશે એ ભગવાનના ભાઈઓ તરીકે જન્મ મળશે, ભગવાન દ્વારા તમારી છેલ્લે મુક્તિ પણ મળશે, અને દેવતાઓ સિદ્ધો ગાંધર્વો મનુષ્યો તમને કોઈ મારી નહીં શકે, તમને મારી શકશે તો એક જ મારી, તમારો બાપ જ તમને મારી નાખશે. કાલ નેમીના તમે પુત્ર હતા ને ગયા જન્મમાં, એ કાલ નેમી કંસ બનીને આવશે, એ જ તમારો બાપ તમને મારશે. તમે ભલે દેવકીથી જન્મ લેશો પણ તમારા પૂર્વજન્મનો બાપ જ તમને મારશે. અને એ સમયે એવું આશીર્વાદ આપી જતા હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો કે આ મારા દીકરાઓ મને પૂછ્યા વિના તપ કરે, અને એ થઈને એને શ્રાપ આપ્યો હિરણ્યકશિપુએ કે જાઓ બધા પાતાળમાં જઈ નિંદ્રા થઈ નિંદ્રાધીન થઈને પડ્યા રહો. એ ષડગર્ભો પાતાળમાં જ્યારે પછી શરીર છોડ્યું, બીજા નહીં પાછા ત્રીજા જન્મમાં એ દેવકીના ગર્ભમાંથી આ 6 પુત્રો બનીને આવ્યા. એ 6 પુત્રોને આ કાલ નેમીનો અવતાર કંસે જ પૂર્વજન્મના પિતાએ દીવાલમાં પછાડી પછાડીને મોક્ષ કરી દીધો, અને છેલ્લે એ 6 પુત્રને મૃત્યુલોકમાંથી નીચે કૃષ્ણએ લઈ આવી સેમંતક પંચક તીર્થમાં મા પાસે સ્તનપાન કરાવડાવ્યું, અને છેલ્લે એ 6એ 6નો મોક્ષ પણ અપાવ્યો. એ આ કથા છે. અને એ 6 લોકોનું થઈ ગયું, 7મો જે ગર્ભ હતો એ બીજા કોઈ નહીં ભગવાન શ્રી કૃષ્ણ હતા. અને કૃષ્ણનું ચરિત્ર સાંભળવા માટે પ્રાર્થના કરી છે. કૃષ્ણ અવતાર ચરિતમ વિસ્તરેણ વદસ્વ મે, સંદેહો મમ ચિત્તે સ્થિ તમ નિવારય માનદ. બસ જન્મે જે કહે મને કૃષ્ણનું ચરિત્ર સંભળાવો, હું વિસ્તારપૂર્વક વિસ્તરેણ વદસ્વ મે, હું વિસ્તારથી તમારા મુખથી સાંભળવા માંગુ કૃષ્ણનું ચરિત્ર. કહ્યું 7મો ગર્ભ તો જતો રહ્યો રોહિણીના ગર્ભમાં, પણ હવે 8મા ગર્ભ માટે કૃષ્ણ આવવાના છે. અને કૃષ્ણ આવે એટલે તૈયારી થઈ ગઈ છે. શિયાળો જતો રહ્યો, ઉનાળો જતો રહ્યો, અને બરાબર ચોમાસું આવ્યું છે.
ચોમાસામાં અષાઢ મહિનો આવ્યો છે, વરસાદની ઋતુ આવી ગઈ છે, અને વરસાદની ઋતુ આવી અને વરસાદની શરૂઆત થઈ શ્રાવણ મહિનો આવ્યો છે. શ્રાવણ મહિનામાં ઋતુઓ પણ વરસાદ ચારે બાજુથી જામ્યો છે અને એમાં શ્રાવણ વદ આઠમ આવી છે. આજ આખો દિવસ સુગંધિત થઈ ગયો છે. બાદલ વરસે, અંબર છે, તરવાનો ગેરી વરસે, લતા લહર છે, નદિયા પર છે, સાગર છે, સંપત્તિ દુઃખ હરશે, તેજ સમજ છે, લગત્ય હરશે, દુઃખકારી કહે રાધે પ્યારી, મે બલિહારી, ઓ ગુડિયાઓ ઉપરથી આકાશવાણી થઈ અને કહ્યું કે વસુદેવ, તમે
તમે જરાય પણ ડરો નહીં, ભગવતી બોલ્યા હતા, સાક્ષાત માં જગદંબા દેવી ભાગવત કહે છે કે આકાશવાણીમાં કહ્યું કે વસુદેવ તમારે ડરવાની જરૂરિયાત નથી, તમે ગોકુલમ નય સત્વર જલ્દી ગોકુલમાં પહોંચો, ગોકુલમાં નંદ બાબા યશોદાના નેહડા ઉપર ભગવતી કહે હું તમારી રાહ જોઉં છું. અને ભગવાન આદેશ થયો ભગવતી નો ઉપર નો, દેવી ભાગવત ની કથા. વસુદેવ સમાવાસ્ય ગગને વિશદાક્ષરા, અક્ષરો સ્થાપિત થઈ ગયા ઐ વ્રીમ ક્લીમ રક્ષણ માટે. વસુદેવ ગૃહિત્રેનમ ગોકુલમ નય સત્વર, સીધા ગોકુળ તરફ ચાલતા થયા. અને અહીંયા
લખે છે કે દત્વા સૈરંદ્રી કર પંકજે, અને સૈરંદ્રી દાસીના હાથમાં લાલો સોંપી જતા રહ્યા કે રક્ષા કરજો, ભગવતી કહે હું છું, તમે ચિંતા ન કરો. આ બાળકીનું શું થશે? વસુદેવજી કહે કે આ બાળકી નથી, આ જોગ માયા છે, તમે ચિંતા ન કરો, એ બધું થઈ જશે. અને ત્યાં ગયા તો જોગ માયાએ દરવાજાઓ બંધ કરાવી દીધા, હાથકડી બંધાઈ ગઈ. પણ અહીંયા ગોકુળમાં સવારમાં સુનંદા ઉઠ્યા છે. સુનંદાએ જોયું કે ઓહો, ભાભીના કુકમાં કોઈ બાળક લાગે, ને બાળક જોયું કે તો લાલો હતો. દોડતા દોડતા ગયા કે ભૈયા બધાય હો, તો હાર ઘર લાલો ભયો હે. આખા ગોકુળમાં આ રીતે ભગવાન ગોકુળમાં પહોંચી ગયા. અને પછી તો ભગવાનની આ છ અધ્યાયોમાં, ફરી પાછા છ અધ્યાયોમાં ભગવાનના ગુણગાન ગાયા છે. અને આ ભગવાનના ગુણગાનમાં ભગવાન રોજ રોજ લીલાઓ કરે છે. પૂતનાનો વધ કર્યો છે, અને પૂતના અવિદ્યા છે, અને અવિદ્યાનો ભગવાને નાશ કર્યો છ દિવસની ઉંમરમાં. એના પછી ભગવાને થોડાક મોટા થયા, 3.5 મહિનાના, ત્યારે ગાડાના રૂપમાં એક સખટાસુર આવ્યો. આ બધા એક એક શ્લોકમાં બધાની કથા લખેલી છે દેવી ભાગવતમાં, એટલે એનો વિસ્તાર નથી કરતો, એ ભાગવતજીમાં વિસ્તાર છે. એ સખટાસુર નામનો રાક્ષસ હિરણ્યાક્ષનો પુત્ર ઉત્કચ હતો, એનો પણ ભગવાને મોક્ષ કર્યો છે. જેવો એનો મોક્ષ કર્યો તો વંટોડિયાના રૂપમાં તૃણાવર્ત આવ્યો. તૃણાવર્ત એટલે કામ. ભગવાને મદ મત્સર કામ ક્રોધ લોભ મોહને માર્યા. એ છ જેને મારવા, એ જ આ છ રાક્ષસો આવ્યા છે. પછી ભગવાન મોટા થાય છે, ભગવાન ચાલવાની સ્થિતિમાં આવી ગયા છે. ગોકુળમાં બધી ગોપીઓને ભજવે છે, માખણની ચોરી કરે છે, વાછડાઓ ચરાવે છે. ભગવાન 4 વર્ષ સુધી ગોકુળમાં રહે, અને પછી ગોકુળ પૂરું થાય એટલે ભગવાન ગોકુળ છોડી અને વૃંદાવનમાં જાય, ત્યાં રાધારાણી હોય. અને આમાં રાધારાણીનું ચરિત્ર છે, આટલું બધું સુંદર ચરિત્ર છે રાધારાણી. પણ એ છેલ્લા દિવસે આવશે, 8મા દિવસે રાધારાણીનું ચરિત્ર છે. રાધા કોણ હતા? અને મારે આ કથાના માધ્યમથી સંપૂર્ણ રાધાજીનું ચરિત્ર મારે વ્યક્ત કરવું છે અહીંયા. એટલે એ રાધાજી સાથે ભગવાનનો સ્નેહ થઈ ગયો, ભગવાનને બાંધી દીધા હતા દામોદર લીલા ખાંડણિયા સાથે, અને એ દોરી છોડી જયારે રાધાજી પહેલી વાર મળ્યા, અને ખબર પડી કે વરસા ના મળે. ભગવાને ગોકુળ છોડ્યું, બધા વૃંદાવન ગયા. ગોકુળમાં બધા લોકો કઈ ઉત્પાદ બહુ થાય છે, આપણે બધા વૃંદાવન જાય. વૃંદાવનમાં ગયા, ભગવાને ખૂબ પ્રેમ કર્યો છે બધા, અને છેલ્લે 11 વર્ષ ને 52 દિવસ થયા, એટલે કૃષ્ણ કનૈયાને એ વૃંદાવન પણ છોડવું પડ્યું. ભગવાન ગયા છે કંસના રાજ્યમાં, અને જ્યાં જ્યાં કંસના રાજ્યમાં ભગવાન ગયા છે, આખી પ્રજાને ભગવાને પેલા જીતી લીધી છે. ભગવાને આખી પ્રજાને જીતી, પ્રજાને જીતીને કંસને માર્યો છે. આમ તો કંસને 8 ભાઈઓ હતા, ઉગ્રસેનના 9 પુત્રો હતા, કંસ સિવાયના 8 પુત્રો. કંસ, સુનામા, નિગ્રોધ, કંક, શંક, સુહુ, સૃષ્ટિ અને તુષ્ટિમન, અને 5 દીકરીઓ હતી, કંસા, કંસવતી, કંકા, સુરભૃત અને રાષ્ટ્ર ફલિત. અને આજ કંસે જે કૃષ્ણના 6 ભાઈઓને મારી નાખ્યા, એના નામ ને એના અર્થ પણ જબરદસ્ત છે. એના ઉપર વિવરણ કરીએ તો ઘણો સમય લાગે, પણ તમને નામ જણાવી દો. પેલો જે દીકરાને દિવાલમાં પછાડીને ભટકાવ્યું એનું નામ હતું સ્મર, બીજા દીકરાનું નામ હતું ઉદગીત, ત્રીજા દીકરાનું નામ હતું પરિશ્વંગ, ચોથા દીકરાનું નામ હતું પતંગ, 5મા દીકરાનું નામ હતું શુદ્રભૃત, અને 6ઠા દીકરાનું નામ હતું ઘૃણી. હવે આપણે એમ દેખા જી એનો જન્મ થયો એને મારી નાખ્યા હોય, એના નામ ક્યાંથી પડે આપણે એવો વિચાર આવે. પણ આ કાલ નેમીના દીકરાઓ હતા ત્યારે આ નામ એના હતા, એટલે એ જ નામ તરીકે આપણે એને ઓળખવાનું. કાલ નેમીના પુત્ર તરીકે હતા ત્યારે એ નામથી બધા ઓળખતા. હવે ભગવાને વૃંદા કંસને મારી,
અને પોતાના મા બાપના ચરણોમાં પડ્યા. દેવી ભાગવતમાં લખ્યું છે કે માતા પિતાને છોડાવ્યા ત્યારે કૃષ્ણ રડ્યા છે, શરણાગત થઈ ગયા, અને શરણાગત થઈ ઉગ્રસેનને ગાદી આપી છે. આની પાછળનું એક કારણ એ પણ છે લૌકિક, કે એવા માટે ઉગ્રસેનને ગાદી આપી કે ઉગ્રસેન જો રાજા કંસને મારી નાખવા, રાજાને મારી નાખે તો પ્રજા ક્યારેક બળવો પોકારે, પ્રજા બળવો ન પોકારે ને, એટલે એક વ્યવસ્થા કરી, અને એ વ્યવસ્થાનું નામ કૃષ્ણે કહ્યું કે ગાદી હું નહીં સ્વીકારતા, ઉગ્રસેનને બેસાડો. કાલ સવારે પ્રજા એમ ન કહે કે અમારા રાજાને મારી ને આ બહારનો એક ગોવાળીઓ ગાદી ઉપર બેસી ગયો, ઉગ્રસેનને ગાદી ઉપર બેસાડ્યો. પછી બાર વાર ઉગ્રસેનને ગાદી ઉપર બેસાડવાનું ભગવાનનું એક લૌકિક હતું. મને હમણાં એક સંત સાથે મારી મુલાકાત થઈ, એને કહ્યું મહાદેવભાઈ કૃષ્ણ યુગ પુરુષ હતા, કૃષ્ણ પરમાત્મા તમે સાબિત કેમ કરી શકો, વાર્તા બાર્તાથી નહીં, કોઈ વાર્તા કરી નહીં, પણ તમે મને લૌકિક લોજિક સમજાવો, કૃષ્ણ યુગ પુરુષ હતા કે પરમાત્મા, તમને લોજિક રીતે સાબિત કરી આપો કે કૃષ્ણ પરમાત્મા હતા. મેં તો કૃષ્ણ થયા એને 5,500 વર્ષ થયા. આ 5,500 વર્ષમાં તમે વિચાર કરો, કૃષ્ણ એ કાલ યવન આવ્યો હતો, 3 કરોડ મ્લેચ્છર ને લઈને કાલ યવન આવ્યો હતો. કાલ યવન એક એવા સ્થાનમાંથી બીજા વિદેશમાંથી વ્યક્તિ આવ્યો હતો બહારથી, અને કૃષ્ણ એ ખાલી ભાગવતજીમાં તો લખેલું છે કે ભગવાન દોઈડા, પણ વિચારો, મને એ ચિત્ર યાદ આવે કૃષ્ણનું, કે કૃષ્ણનું ધોતિયું અડધું સુધી ચડેલું હોય, એક નાનકડો એવો બાળક જેવડા જે લાગતા હોય, ભગવાનની ઉંમર 16 વર્ષની નહીં હોય, જેના પગના ધોતિયું ઊંચું ચડેલું હોય, જેને ઉપવસ્ત્ર ઓઢેલું હોય, અને મથુરાના દરવાજાની આગળ એ ઊભો રહે, મથુરાના દરવાજાની આગળ બધા યાદવોને પહોંચાડી દે દ્વારિકા, ખાલી બલરામ અને કૃષ્ણ બે જ ભાઈઓ હોય, ભગવાન દોડીને ભાગે, તો કાલ્યવન શું એકલો એની પાછળ ગયો હશે? થોડુંક વિચારવા જેવું છે. કાલ્યવન નહીં, કાળ યવન સાથે 3 કરોડ મ્લેચ્છતું સૈન્ય એની પાછળ દોડ્યું હતું. કૃષ્ણ એકલા ને 3 કરોડ મ્લેચ્છના સૈનિકો એની પાછળ. ભગવાન ગુફામાં જતા રહ્યા, કાલ્યવન ને બળીને ભસ્મ કરી નાખ્યો નહીં, એના આખા સૈન્યને પણ પતાવી દીધું. ભગવાને આ કરવાનું કારણ એ હતું કે ભગવાન કૃષ્ણના સમય પછી નોંધ કરવામાં આવે કે આપણા દેશમાં શક લોકો ક્યારે આવ્યા, હુણ લોકો ક્યારે આવ્યા, એનો ઇતિહાસ તપાસ કરો તો હું ચોક્કસ ગૌરવ સાથે કહી શકું, કૃષ્ણ થયા પછી કૃષ્ણએ 2,000 વર્ષ સુધી ભારતમાં કોઈને પગ મૂકવા નથી દીધો. કૃષ્ણની ધાક એવી હતી, 2 વર્ષનો ઇતિહાસ વાંચી લ્યો કોઈ, 2,000 વર્ષ સુધી કોઈ પગ નથી મૂક્યું સુધી આ ભારતમાં. રાષ્ટ્રને નિર્ભય બનાવવાનું કામ કૃષ્ણએ કર્યું છે, કોઈ ઊંચી આંખ કરીને જોયું નહીં. આ 2,000 વર્ષ સુધી કોઈ પણ દેશના કોઈ બહારના વિદેશી ભારત ઉપર આક્રમણ નથી કરી શક્યા, એનું કારણ અમારો કૃષ્ણ છે. મેં કહ્યું કૃષ્ણની ધાક એવી હતી, 3 કરોડ લોકોને સુવડાવી દીધા, લોકોમાં અરેરાટી થઈ ગઈ કે ભાઈ આને કઈ નો કરાયો, જે 3 કરોડ લોકોને મારી શકે એની બુદ્ધિ કેટલી હશે, અરે જેણે એક પણ હથિયાર ઉપાડ્યા વિના આને કહેવાય બુદ્ધિ, એક પણ હથિયાર ઉપાડ્યા વિના સામે આખું સૈન્ય આપી દે, અને વિચારો આખા મહાભારતના યુદ્ધમાં પાંડવોને ઊની આંચ આવવા ન દે, બધા 100 એ 100 ભાઈ કૌરવોને મરાવી નાખે, આને કહેવાય કૃષ્ણનો ચમત્કાર. અરે કૃષ્ણનો ચમત્કાર તમારે મેં કીધું વાંચવો છે. ભગવાન પરમાત્મા એનું એ લક્ષણ છે કે ભાલકાના તીર્થમાં છેલ્લે આ કૃષ્ણ પરમાત્માએ દેહ છોડ્યો ને, ત્યારે પોતાનું સંપૂર્ણ તેજ ભાગવતમાં પધરાવ્યું, અને ભગવાને ધર્મ સંસ્થાપનનું બીજારોપણ કરી દીધું. ક્યાંથી કે આને ધર્મ સંસ્થાપન કહેવાય. આજે પણ 5,500 વર્ષ થયા તો એની ભાગવતમાંથી ઘણાના જીવનો પરિવર્તિત થઈ જાય, આ કૃષ્ણ પરમાત્માથી સાબિત છે. જેની શ્રીમદ ભગવદ ગીતા કાર્પણ્ય દોષો મહત સ્વભાવ વૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતાઃ યશ્રેયસ્ચ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમાં ત્વામ પ્રપન્ન. અરે પગમાં પડીને અર્જુનને કહી દેવું પડતું હું તમારો શિષ્ય છું, અને એ અર્જુનને એકને ગીતા સંભળાવી એમ નહીં, આખા ભારતના જેટલા દેશો છે, ભારત સિવાયના જેટલા દેશો છે, ને આખા વિશ્વને ગીતાને માથે ચડાવી પડી. આ ગીતા ગીતા નથી, વિશ્વકોશ છે. કૃષ્ણ કોઈ શબ્દનો દાસ નથી, શબ્દનો સ્વામી છે. કૃષ્ણ ગીતામાં જે શબ્દો આપ્યા બીજે ક્યાંય નથી આપ્યા, કોઈ ગોતી પણ ન શકે. ભગવાનના જે શબ્દો છે, ભગવાને આખી એક વિશેષતા આપી, 1,00,000 જેના ઉપર લખાણી છે ટીકાઓ, આ એક જ ગ્રંથ એવો છે જેના ઉપર 1,00,000 ટીકાઓ લખાણી છે. 700 શ્લોક એટલે છાપાનું 1.5 પાનું, 1.5 પાના પર લાખો લોકો, અરે વિદેશના લોકો ગીતાજી માથે રાખીને નાચ્યા,
જર્મન ના લોકો ગીતાજી માથે રાખીને નાચ્યા. મને જ્યોસન યાદ આવે, છ જ અધ્યાય ભણ્યો ખાલી, છ જ અધ્યાય ભણ્યો ને એને, છ અધ્યાય ભણ્યો પછી ગાંડો થઈ ગયો, નિર્વસ્ત્ર થઈ માથા ઉપર આમ ગીતાજી રાખીને નાચ્યો. અને નાચ્યો ત્યારે બધા એના ગુરુજીને કીધું કે આ જ્યોસન ને તમે શું ભણાવ્યું, જર્મન ની બજાર માં નિર્વસ્ત્ર થઈને નાચે છે. ત્યારે એના ગુરુજી આવ્યા કે આપ્યું શું કરલી સર. ત્યારે એને જવાબ આપ્યો કે ગુરુજી, ગીતા પઢને કી ચીજ નહીં હૈ, ગીતા નાચને કી ચીજ હૈ, ગીતા નાચને કી ચીજ હૈ. અને ત્રણ ત્રણ વર્ષ સુધી મેં ગીતા ઉપર 10-10 દિવસ બોલ્યો છું. હું તમને ગૌરવ સાથે કહી શકું કે તમે તમારી ગાડીમાં શ્રીમદ ભગવદ્ ગીતાની પેન ડ્રાઈવ નાખો એટલે તમારી તાકાત નથી કે કાઢી શકો. મેં એટલી મહેનત સાથે ગીતાજી 3 વર્ષ સુધી હું બોલ્યો છું. એની પેન ડ્રાઈવ છે. મારો તમને આગ્રહ છે, વિનંતી છે કે તમે પણ એક પેન ડ્રાઈવની કોપી લગાવીને તમારી ગાડીમાં ફિલ્મના ગીતો નહીં, તમારા કનૈયાની ગીતા વાગવી જોઈએ. અને એવું થશે ત્યારે સંસ્કૃતિનું રક્ષણ થશે. અને જો ગીતા શું છે એના વિશે કેવું હોય તો 2 જ વાક્યોમાં કહી શકાય, ગીતા અમારો પ્રાણ, ગીતા કનકની ખાણ. આમાંથી કેટલા લોકો એવા છે જેને ગીતાજી વાંચી છે? એકવાર હાથ ઊંચો કરે જેને ગીતાજી આખી વાંચી હોય, બોલો. એટલા જ હાથ ઊંચા છે. મારી તમને પ્રાર્થના છે, જે યદુકુળમાં તમે આવ્યા જેના કારણે તમારી ઓળખાણ છે, તો એક વખત આખી ગીતાજી એક વાર વાંચજો. એ કનૈયા અમને સમજાય કે ન સમજાય, પણ એક વખત 18 અધ્યાય વાંચીને હું એમ કહી શકું મારો ધર્મગ્રંથ મેં વાંચ્યો છે. મુસ્લિમોને પૂછો, કુરાને શરીફ વાંચ્યું છે કે આ પાડશે, બાઇબલ વાંચ્યું છે તો એ આ પાડશે. તો કમસે કમ એક ગીતાનો એક અધ્યયન તો કરો, એક વખત 18 અધ્યાય વાંચો. શું છે ગીતા? અમારો પ્રાણ, ગીતા કનકની ખાણ. ગીતાય મારો પ્રાણ, ગીતા કનકની ખાણ. લોક માટે કહેવો જાણે સનાતન સાર, લોક માટે માટે કહેવો જાણે સનાતન સાર, લોક માટે કે જાણે સનાતન સાર. ગીતા અમારો પ્રાણ, ગીતા કનકની ખાણ. આજના આધુનિક ઋષિ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીને, જેને ગીતા ઘરે ઘર સુધી પહોંચાડી, લોકોને સમજાવ્યું ગીતા શું છે. ગીતા મૃતમ થી લઈ એના ગ્રંથો પણ વાંચવા જેવા છે. સમય મળે તો ગીતા મૃતમ પણ વાંચજો. સમય મળે તો જેટલા લોકોએ ફિલોસોફી લખી છે ગીતાજી ઉપર એ પણ વાંચવા જેવી છે. કૃષ્ણ જેવા હતા, કૃષ્ણને જો સમજવા હોય તો ગીતા સમજવી પડે. અને એ ગીતા મેં એને કહ્યું કે ભાઈ, કૃષ્ણ પરમાત્મા ને યુગ પુરુષ હતા ને એ શ્રીમદ ભગવદ્ ગીતા એનું પ્રમાણ છે. અને એનાથી પણ જો તમારે વિશેષ પ્રમાણ જોતું હોય તો ખાલી તમે બેસી ને એક બાજુથી તમે એક નામ લ્યો બીજા કોઈનું, અને એક વાર અમારું કૃષ્ણ નામ લ્યો, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બોલો, ને તમારી અંદર પોઝિટિવિટી ઉત્પન્ન થાય ને, તો હું તમારે અહીંયા ઝાડુ કરવા માટે આવી જાય, તમારે અહીંયા વારવા માટે આવી જાય. શ્રી કૃષ્ણ બોલો ને તમારા જીવનમાં તરંગો ન જાગે. આ કૃષ્ણ પરમાત્મા છે એની સાબિતી છે. અને એ કૃષ્ણ પરમાત્માએ ગાદી સ્વીકારી નહીં, ઉગ્રસેનને ગાદી આપી છે. ઉગ્રસેનને ગાદી આપી કોઈ પ્રજાનો વિરોધ ન કરે, અને જેનો હક હોય ને એને જ બેસાડવો જોઈએ. મારે હક વિનાનું લેવું નહીં કૃષ્ણના જીવનમાંથી જોવા મળે. મારો હક નથી મથુરાની ગાદી ઉપર. કૃષ્ણ વિશે તો શું કહી શકાય, પણ એટલું ચોક્કસ કહી શકું
કે કનૈયા જેવો ત્યાગ દુનિયામાં કોઈ આજ સુધી નથી કર્યો, એટલે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. પૂર્ણ એને કહેવાય શૂન્ય, એટલે પૂર્ણ. એકડો બગડો ગમે એટલા લખો પણ પાછળ શૂન્ય ન લાગે ને તો એકડા બગડાની કોઈ કિંમત નથી. એમ શૂન્ય એટલે પૂર્ણ, પૂર્ણ એટલે શૂન્ય, અને એ ત્યાગ એટલે શૂન્ય. જીવનમાં આખી જિંદગી કૃષ્ણે ત્યાગ કર્યો છે. એના જીવનમાં ત્યાગ 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 ત્યાગ. કદાચ મને એમ છે કે ત્યાગની મેડી ચણવામાં આવે ને તો એ કૃષ્ણ સુધી પહોંચવું હોય તો ત્યાગની સીડી રાખવી પડે. ત્યાગની સીડી રાખો ને તો કૃષ્ણને ઓળખી શકાય. સંપૂર્ણ પ્રેમ અને ત્યાગનું સ્વરૂપ એટલે કૃષ્ણ. અંતિમ સમયે વિચારો એની એની ત્યાગની ભૂમિકા કેટલી છે કે અંતિમ સમયે એ બાલકા તીર્થમાં જ્યારે ઉદ્ધવે પ્રશ્નો કર્યા ત્યારે જ્ઞાનનો પણ ત્યાગ કર્યો. અરે વાંસળીનો ત્યાગ કર્યો એણે. વાંસળી સૌથી પ્રિય હતી, વાંસળી રાજાજીને આપી દીધી. ગાદી બીજા દ્વારિકાધીશ રાજાજી રાજ કહેવાય પણ દ્વારકાધીશે કોઈ દિવસ શાસન કર્યું નથી. બીજાને પ્રાથમિકતા આપવી એનું નામ છે પ્રેમ. બીજાને પ્રાથમિકતા આપે નહીં, મારી જગ્યાએ તમે ગ્રહણ કરો. એ કંસને મારવા પછી અસ્થિ અને પ્રાપ્તિ બંને વિધવા થઈ જરાસન પાસે ગઈ, 16 વખત ચડાઈ ગઈ પણ ભગવાન એની સામે લડ્યા છે. 17મી વખત વિચાર કર્યો કે મારા યાદવો અને કષ્ટ મારા કારણે, મારી એક સાથે દુશ્મની બધાને ભોગવવું પડે, એટલે એ જ કૃષ્ણએ બોલાવ્યા છે વિશ્વકર્માજીને. વિશ્વકર્માને કહ્યું એક નગરી બનાવો, ની નગરી બનાવી દ્વારિકા નગરી બનાવી. દ્વારિકા નગરીમાં તો પછી તો ભગવાનનું બહુ લાંબી કથા છે, ભાગવતમાં હોય તો વિશેષ વિસ્તાર થાય, પણ સીધા ભગવાન દ્વારિકા પહોંચી ગયા. જરાસંધના સૈનિકોએ પહાડ બાંધ્યો પ્રવર્ષણ, એનામાંથી કૂદકો લગાવીને ભગવાન દ્વારિકા ગયા. રેવતી સાથે લગ્ન કરવામાં આવ્યા બલદેવજીના. કૃષ્ણ માટે પણ ચિઠ્ઠી આવી અને એ 5 અલા 7 શ્લોકો વાળો પત્ર વાંચીને કોંડિનપુર ગયા છે. કોંડિનપુરથી જાય અને એ સાથે સાથ શ્લોક વાંચીને કુંડિનપુરથી હરણ કરીને રુકમિણી લઈ આવ્યા. રુકમિણી સહિત 16,108 સાથે ભગવાને વિવાહ કર્યા. પણ જ્યારે ભગવાનની ઉપર વારંવાર હુમલાઓ થતા હતા મથુરા ઉપર, ત્યારે દેવી ભાગવતમાં લખ્યું છે ભગવાને એક સુંદર તમારા મારા માટે જીવન જીવવા માટે એક સુંદર વાક્ય આપ્યું છે. મને એમ છે કે જેટલા લોકોને દુઃખ થતું હોય કે ઓહો આપણે આપણું ગામ છોડીને જતા રહ્યા, આપણે આપણી જન્મભૂમિ કે આપણા પિતૃઓનું ગામ છોડ્યું તો આપણે પાપ લાગે, પણ કૃષ્ણએ ચોખ્ખું કીધું છે પ્રાણ ત્રાણમ પ્રકર્તવ્યમ ત્યક્વા ગેહમ બલમ ધનમ સુખેનાધિયતે યત્ર સદેશ ખલુ મે ઋગઃ. બલદેવજી કાનાને પકડ્યો કે કાના આપણે આપણા પૂર્વજોની ભૂમિ છોડવી પડશે. આપણા પૂર્વજોની ભૂમિ ન છોડાય ત્યારે ભગવાનનો જવાબ હતો પ્રાણ ત્રાણમ, જ્યાં પ્રાણની રક્ષા થતી હોય, જ્યાં તમારું ઘર સુરક્ષિત રહેતું હોય, જ્યાં તમારું બળ સુરક્ષિત રહેતું હોય, તમારી સ્ત્રીઓ સુરક્ષિત રહેતી હોય, જ્યાં તમારું ધન સુરક્ષિત રહી શકતું હોય, જ્યાં તમે સુખેથી જીવી શકો ને, એ તમારા પિતૃઓનું એ ઘર કહેવાય, એ તમારા પિતૃઓનું ગામ કહેવાય. જ્યાં તમારા વિચારો શુદ્ધ રહી શકતા હોય, જ્યાં તમારું ધન તમારા પત્ની તમારા પ્રાણ જ્યાં સુખી રહે, એ જ તમારી જન્મભૂમિ માનવી. એટલે સદેશ ખલુ પૈતૃક, આપણા પિતાનો દેશ માનવો, એ આપણી ભૂમિ માનવી. આપણે સમુદ્ર કિનારે જતું રહેવું, ભગવાન સમુદ્રના કિનારે જતા રહ્યા. આ કોઈ પુરાણોમાં નથી પણ એક સંત પાસે મેં સાંભળ્યું છે, મને વાત સ્પર્શી ગઈ, તમને સ્પર્શે કે નહીં ખબર નહીં પણ કોઈ શાસ્ત્રનો પુરાવો નથી મારી પાસે. જ્યારે સાંદિપનીના આશ્રમમાં શા માટે ભણવા ગયા કૃષ્ણ, અખિલ બ્રહ્માંડના માણિકને ભણવા એવા માટે ભગવાન ગયા, એક આખા જગતને બતાવવા માંગતા હતા કે મારે પણ ભણવા જવું પડે. અને બીજું કે આ જરાસંધ જો હુમલો કરે તો કૃષ્ણને કંઈ ન થાય ને, એટલે ભારતનો ઋષિ સાંદિપની ત્યાં આવ્યો તો કહ્યું કે મારે અહીંયા ઉજ્જૈનમાં મોકલી જાઓ, તમારા દીકરા પર ઊની આંચ નહીં આવે. ભારતનો ઋષિ લઈ ગયો તો કે કદાચ આની ઉપર હુમલો કરે જરાસંધ. અને જરાસંધ એ મગધ દેશમાં રહે બિહારમાં, અને બિહારની બાજુમાં મથુરા પહોંચતા કઈ વાર ન લાગે, પણ મધ્યપ્રદેશમાં આવવું હોય ઉજ્જૈનમાં તો વાર લાગે. કૃષ્ણને લઈ ગયા સાંદિપની, અને લઈ ગયા ને કૃષ્ણ ઉપર મંડળ હતા વારંવાર. જરાસંધ, જરાસંધને પણ વરદાન હતું કે એને મૃત્યુ થતું જ નહીં, કોઈ ચીરીને ફેંકી દે તો પાછો જોડાઈ જાય. અને કૃષ્ણને બચાવવા માટે ઋષિઓએ સ્પેશિયલ, સાંદિપની ઋષિએ સ્પેશિયલ સગવડ આપી છે, અને એ સગવડ માટે એના ઘરમાં સાંદિપની એના ઘરમાં જ એને રાખતા, બહાર પણ ક્યાંય જવા ન દેતા. અને બહાર જવા દે તો 2 લોકોને એની સાથે મોકલતા, એમાં એક હતો સુદામો. સુદામાને મોકલતા કે તું આને 1 સેકન્ડ માટે પણ રેડો મૂકતો નહીં, આના ઉપર રાજોના વેર છે, આને કંઈ ન થવું જોઈએ. અને એક દિવસ એ કૃષ્ણની આંખમાંથી આંસુ આવી ગયા.
કૃષ્ણે કહ્યું કે મારે અહીં છુપાઈને રહેવું પડે, મારા યાદવો કષ્ટમાં હશે અને મારા યાદવો ઉપર બહુ કષ્ટ પડશે, આ જરાસંધ જેવા રાક્ષસોને સામે મારે કેમ લડવું. ત્યારે સુદામાએ હાથ પકડ્યો કૃષ્ણનો અને કહ્યું કે ભાઈ તારે આ ઉજ્જૈનમાં પણ કદાચ મુસીબત આવે ને તો મારું સૌરાષ્ટ્ર છે, દોડીને આવી જાજે, મારું સૌરાષ્ટ્ર તારું રક્ષણ કરજે. અને કાના અમારે એક પવિત્ર ભૂમિ એવી છે, કોઈ સૈનિકો ઘોડા તલવાર રથ લઈને આવી જ ન શકે, એ જગ્યા છે, એ સ્વર્ગનો ટુકડો છે, એ વૈકુંઠનો ટુકડો છે, સમુદ્રની વચ્ચે પડ્યો છે, તેની ઉપર તપ કર્યું છે ઉત્તાન બરહી, એનો નાનો ભાઈ હતો વચલા નંબરનો આનર્થ, આનર્થની ભૂમિ છે, એના પર રેવતે તપ કર્યું, કુશસ્થલી એનું નામ છે. તારા પરિવારને ક્યારે મુસીબત થાય, તારા યાદવોને ગમે ત્યારે મુસીબત થાય ને, તો આ બ્રાહ્મણનું વચન યાદ રાખજે, અમારા સૌરાષ્ટ્રમાં આવતો રહેજે. ને ભગવાન આ જ વાતને ધ્યાનમાં લઈ ને તમને ને મને દ્વારિકા વાળો મળ્યો, એ એવા માટે મળ્યો કે સુદામાએ નાનપણમાં કહ્યું હતું. નાનપણમાં ભગવાન ઉપર એટલી બધી આફતો આવી, વિચારો, એ આફતો સામે ભગવાને યાદવોને રક્ષણ માટે ભગવાન અહીંયા આવ્યા, એના કારણો છે. અને જ્યારે પેલા પુત્રનો જન્મ થયો રુક્મણીથી, હવે આ દેવી ભાગવતની મૂળ કથા છેલ્લા અધ્યાયમાં આ આવે છે કે છેલ્લે એનો એકનો એક દીકરો રુક્મણીથી પહેલો દીકરો ઉત્પન્ન થયો, જેનું નામ હતું પ્રદ્યુમ્ન. અને પ્રદ્યુમ્ન નામનો જે દીકરો ઉત્પન્ન થયો, સમરાસુર નામનો એક રાક્ષસ હતો, જેણે હજારો વર્ષ સુધી તપ કર્યું બ્રહ્માજી. બ્રહ્માજીને કહ્યું કે હું અજરને અમર બની જાઉં. બ્રહ્માજી કે અજરને અમર થોડું બની શકાય. ત્યારે કહ્યું કે અજરને અમર ન બની શકું તો મને કઈ બતાવો મારું મૃત્યુ શેનાથી છે. આપણે એકવાર ખબર પડી કે પાણીથી મૃત્યુ છે તો પાણીની બાજુમાં ન જાય. એને કહ્યું તારું મૃત્યુ કૃષ્ણના દીકરાથી છે અને એનું નામ પ્રદ્યુમ્ન છે. એ પ્રદ્યુમ્ન એટલે કોણ? સાક્ષાત કામદેવ, જેને શિવની સમાધિ તોડી દીધી. અને ત્યારે રતિ રડવા માંડ્યા કે હું મારા પતિ વિના જીવી નહીં શકું, મારા પતિને સજીવન કરો. કે સજીવન કરવું મારું કામ નહીં, મોક્ષ આપવું મારું કામ નહીં, એ તો નારાયણનું કામ છે. ભોળાનાથે હજારો વર્ષો પહેલા, કરોડો વર્ષો પહેલા કહી દીધું હતું કે યદુકુળમાં કૃષ્ણ પાકશે ને એના ઘરે તારો પતિ જન્મ લેશે દીકરા તરીકે. પણ તારે સમરાસુર રાક્ષસની આ રસોઈ બનાવવા જતું રહેવાનું. એક માછલી આવશે ને એમાં ચીરીશ ને એમાંથી નાનો દીકરો નીકળશે ને, એ દીકરો નહીં તારો પતિ હશે. પુત્ર જાણી નહીં, પતિ જાણી સેવા કરજે. રતિદેવી જતા રહ્યા ને પછી કૃષ્ણને ત્યાં, આ રુક્મિણીને ત્યાં જન્મ થયો. કૃષ્ણને રુક્મિણીને ત્યાં પ્રદ્યુમ્નનો એ 10 દિવસનો થયો. સમરાસુર કે મારી નાખું તો પછી મારું પણ મૃત્યુ થાય. સમરાસુર એ બાળકને લઈ ગયો અને સમુદ્રમાં પધરાવ્યો. સમુદ્રમાં એક માછલી એને ગળી ગઈ અને માછલી ગળી ગઈ અને આખા દ્વારિકામાં જ્યાં જોઈ ત્યાં બધી જગ્યાએ ક્યાંય કૃષ્ણને પુત્ર ન મળે. અને કૃષ્ણને પુત્ર ન મળે, ભગવાન હું કહ્યું ને 5 વખત રોયા, ભગવાન અહીંયા પણ રોયા છે. અહીંયા દેવી ભાગવતમાં 11 શ્લોકો આપ્યા છે અને 11 શ્લોકો ભગવતીની સામે ગાયા છે. આખા મારા કુળની, મારો કુળ દીપક છે મારો દીકરો, અને પેલો દીકરો જન્મે ને ત્યારે બાપને જે ખુશી થાય એ બીજા કોઈને ન થાય. અને એટલે જ મોટો દીકરો હોય બાપની પાછળ શ્રાદ્ધ કરવા માટે બેસે, નાનો દીકરો માને વાલો હોય. માને પૂછો કે કેની સાથે રહેવું, કે જીણકા સાથે રહેવું. નાના દીકરાની પાછળ માં મરી જાય ત્યારે નાનો દીકરો એની પાછળ થાય. આપણે એમ કે વતલા દીકરાને કંઈ કરવાનું નહીં, વતલો દીકરો પણ કરી શકે, પણ આ બધી સાર્વજનિક રીતે લોકો વિચારે, સાર્વજનિક રીતે મોટો દીકરો બાપને વાલો, નાનો દીકરો માને વાલો એમ જ હોય. જો વતલો દીકરો વાલો હોય કરે એટલે લાગે, પણ મોટે ભાગે આ જ વાલા હોય અનુમાન છે સાર્વજનિક. ક્યાંક કોઈને વતલો દીકરો વાલો હોય નહીં કરે તો એમાં કઈ દોષ નથી. ટૂંકમાં એ વાલો હોવો જોઈએ, એને પ્રિય હોય એની પાછળ કર્મ કરે. અને કૃષ્ણનો પહેલો દીકરો જતો ભગવાન રોયા છે. અને 11 શ્લોકમાં ભગવતીની સ્તુતિ કરી. આ મારા કુળના દીપકને રાખવા વાળી કુળ દેવી જ, કુળ દીપકને કુળ દેવી જ બચાવી શકે. માં આદ્ય શક્તિ અંબાને કૃષ્ણ યાદ કર્યા છે. સીમા દુઃખસ્ય સુત જન્મ તદીય નાશ.
ભગવતી પુત્ર જન્મ છે. વિદ્વાનો નું મત એવો છે, કૃષ્ણ એમ કહે, હે ભગવતી વિભુદાહા વદંતી, બુદ્ધિશાળી વિદ્વાન પંડિતો એવું કહે છે કે જીવનમાં સુખ હોય તો પુત્ર જન્મ, સીમા સુખસ્ય સુત જન્મ, આ સુખ ની સીમા હોય તો દીકરાનો જન્મ થી સુખ ની સીમા છે. પણ તદીય નાશો, પણ એનો નાશ થાય તો દુખસ્ય, અને દુખ છે એ દીકરાનો નાશ થાય, દીકરો નષ્ટ થાય, દીકરો મરી જાય તો પિતાને સૌથી મોટું દુઃખ થાય. સુખ અને દુઃખ પુત્રના જન્મ અને મરણ સાથે જોડાયેલું છે. તો મારો પ્રથમ પુત્ર નષ્ટ થઈ ગયો છે, મારો પ્રથમ પુત્ર નથી મળતો, હે ભગવતી તત કિમ કરોમિ જનની, હે જનની આખા જગતને વિશ્વત ભાંડોદરી, હે જગત જનની મારો દીકરો નથી પ્રથમ પ્રનષ્ટે, પેલો દીકરો મારો આમ જતો રહી, હે ભગવતી પુત્રે મમ અધ્ય હૃદયમ, અને મારો પેલો પુત્ર જતો રહ્યો ને બધા એમ કહે કે મારો પુત્ર મરી ગયો છે. હે ભગવતી હૃદયમ સ્ફુટત સ્ફુટત ઇવ માતઃ, મારું હૃદય વિદીર્ણ થઈ ગયું, મારું હૃદય ફાટી ગયું છે. હું તને શું કહું ભગવતી, પણ હું એટલી પ્રાર્થના ભગવતી ચોક્કસ કરી શકું કે હું તારો યજ્ઞ કરી ભગવતી, અને આ યજ્ઞ તું જે કહીશ એ કરવા તૈયાર થઈશ. પણ ભગવતી એકવાર એવી કૃપા કર કે કૃપાના કારણે મારો દીકરો સજીવન રહે, હું તારો યજ્ઞ કરી તને તુષ્ટ કરી, હું તારું પૂજન કરી, પણ મારા દીકરાની રક્ષા કરજે હે ભગવતી. યજ્ઞમ કરો કરી શકો, માળા ન કરી શકો, કઈ ન કરી શકો, બેસીને કથા તો સાંભળી શકો કે નહીં,
આ તપ છે અને તપ ના વાઇબ્રેશન માં પંડાલ માં આવો તો જ ખબર પડે, બાકી ટીવી માં જોતા જોતા ખબર ન પડે, એમાં તો લાંબો આમ કરીને એ તમને આ સ્પર્શ ની અહીંયા તમારી આંખ માંથી પાણી આવી શકે એમ કહી શકાય, ટીવી માં સ્પંદન નો સ્પર્શ ન થાય. મને કોઈ પૂછ્યું હતું કે આ ગાય છે એમાં 33 કરોડ દેવતા, આમ તો આપણી સંસ્કૃતિમાં 33 કરોડ દેવતા જ નથી થતા, 33 કોટી એટલે 33 પ્રકાર છે દેવતાઓના, કરોડ નહીં. તો ગાયના શરીરમાં 33 કરોડ દેવતા તમે કેમ સિદ્ધ કરી આપો? મેં કીધું 33 કરોડો દેવતા એટલે સ્પંદનો છે, 33 કરોડ, 33 કરોડ ના સ્પંદનો. ગાયનું જ એક એવું શરીર છે કે સ્પંદનોનો અનુભવ કરી શકે. ક્યારેક જોજો તમને અનુભવ થાય કઈ કામ અઘટિત થવાનું, તમારી રૂવાટી ઉભી થઈ જાય, એ આપણે ક્યારેક ક્યારેક અનુભવ. પણ ગાય તો સતત, કચ્છમાં ભૂકંપ થયો ને, ભૂકંપ થયા પેલા 20 મિનિટ પેલા ગાયો એના ખીલા તોડાવી નાખ્યા હતા, એને ખબર પડી જાય. સૌથી પેલા એ 33 કરોડ સ્પંદનો એના શરીરમાં અનુભવી શકે એટલે ગાય ની અંદર 33 કરોડ દેવતા છે. ભગવાનના 33 કરોડ અનુભવના સ્પંદનો, એના વાઇબ્રેશનો, એના વેવ્સ, એના તરંગો, ગાય એક જ એવું પ્રાણી છે કે એ એના શરીરમાં અનુભવ કરી શકે. અરે ગાય પ્રાણી છે જ નહીં, તિલમ નાસ્તિ ધાન્યમ ગાવ ન સંતિ પશવ. ગાય પ્રાણીમાં નો આવે અને તલ ધાન્યમાં નો આવે. એટલે તો વિવેકાનંદ ને કોઈ પૂછ્યું વિદેશમાં કે સૌથી સારું દૂધ કેનું, એને કીધું બકરીનું. તમે તો ગાયને બહુ માનો, ગાયનું દૂધ સૌથી પવિત્ર નહીં? કે સાહેબ તમે મને પેલું પૂછ્યું ક્યાં પ્રાણીનું દૂધ, ગાય એક તો પ્રાણી નથી, ગાય અમારી માં છે, ગાયનું દૂધ દૂધ નથી અમૃત છે. તમે દૂધની વાત કરી, પ્રાણીની વાત કરી. અને જે ગાયો માટે તમે જે પરિવારમાં છો, એ હેમરા બાપાએ ગાયો માટે પોતાનું આખું શરીર એનું ધન લટકી ગયું છે. મારે એ મહાપુરુષની પણ વાત કરવી છે, નટુદાનભાઈ બારોટે એના પર આખું પુસ્તક લખ્યું છે, મેં વાંચ્યું છે. મેં અહીંયા કથામાં નહીં, મેં કોઈ એક કથામાં હેમરા બાપાની જે શહીદી છે ગાયો પાછળ છે એની મેં વર્ણન કર્યું છે. મેં નટુદાનભાઈ બારોટની આગળ પણ આ વાત કરીને કીધું, દાદા મેં લખ્યું છે પણ તમે વ્યક્ત કર્યું છે, ધન્યવાદ છે તમને. કેવી રીતે તમે વ્યક્ત કર્યું છે? મેં એના લગભગ બધા પુસ્તકો વાંચ્યા છે, એક દિવસ અહીંયા પણ આવવાના છે, પણ કદાચ નવરાત્રિ હોય ને આવે કે ન આવે. પણ કીધું નગીચાણો તો આવીશ, કારણ કે હેમરા બાપાએ કોઈ બીજા કોઈને આજ્ઞા નહીં, પણ મને કૃપા જાણીને એના લેખ લખવા માટે મને આજ્ઞા કરી, બાકી કોઈને પણ લેખ લખવા માટે આજ્ઞા જ ન કરતા. ને છેલ્લે હેમરા બાપાની આજ્ઞા થઈ ત્યારે હું આ લખી શકું છું. એટલે જીવતો જાગતો પાડ્યો છે મહાદેવભાઈ, એની ચેતના આજે પણ હાજર છે અને ઘણાની માનતાઓ પણ પૂરી થાય. મારે એ પણ કથા કહેવી છે, પણ અહીંયા કૃષ્ણની કથામાં દીકરાનો બચાવ થયો ને પછી એ સમરા સુર નામના રાક્ષસ ને માછલી આવી, માછલી ચીરી તો પ્રદ્યુમ્ન નીકળાય, બાળક તરીકે નહીં પતિ તરીકે સેવા કરી. મોટા થયા એટલે મહામાયા નામની વિદ્યા આપી અને એ જ મહામાયા નામની વિદ્યાથી સમરાસુર નો વધ કર્યો. જ્યારે પ્રદ્યુમ્ન અને રતિદેવી બંને આવ્યા તો એના સ્વાગતમાં નારદજી આવ્યા, નારદજીએ પરિચય કરાવ્યો કે આ તમારો દીકરો છે, આ દીકરાની વહુ છે. આખું ભગવાનને સમજાવ્યું, ભગવાને સ્વાગત કરીને દ્વારિકામાં વાસ આપ્યો છે. દ્વારિકામાં વાસ આપીને પછી એક દિવસ જાંબુવતી રીસાણા છે. હવે કથા દેવી ભાગવતની ચાલુ થાય છે. એમાં આ કથા તો બહુ ઓછા લોકો જાણતા હોય કે ભગવાને સંન્યાસ લીધો હતો, કૃષ્ણએ સંન્યાસ લીધો હતો. દેવી ભાગવતમાં એની કથા છે. ભગવાન જાંબુવતી એક દિવસ ટોણું માર્યું છે કે આ બધાને સારા સારા પુત્રો છે, મારે આ બધી રાણી કરતા સારામાં સારો પુત્ર જોઈએ. ભગવાને કહ્યું સારો પુત્ર એટલે કેના જેવો પુત્ર? કે મહાદેવ જેવો મારે પુત્ર જોઈએ. અને મહાદેવ જેવો પુત્ર જોઈએ તો મહાદેવને જ રાજી કરવા પડે. એટલે મહાદેવને રાજી કરવા માટે કહ્યું કે હું ક્યાં જાઉં? તો એને વિચાર કર્યો, એક જણા પાસે જઈ જે શિવજીની પાશુપત નામની દીક્ષા જેની પાસે છે એની પાસે જાઓ. અને એ પાશુપતની દીક્ષા લેવા માટે કોની પાસે ગયા છે? ઉપમન્યુ પાસે. દેવી ભાગવતમાં સ્પષ્ટતા કરી છે, ઉપમન્યુર મુનિર યત્ર શિવ ભક્ત પરંતપઃ ઉપમન્યું ગુરુમ કૃત્વા દીક્ષાં પાશુપતિં હરિઃ. અખિલ બ્રહ્માંડના માલિકે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે ગુરુ બનાવ્યા હો. અરે જે જગતનો ગુરુ છે જગત ગુરુ, એ પણ ગુરુ બનાવ્યા. એટલે ક્યારેક કોઈને ગુરુ બનાવવામાં વાંધો નહીં, ગુરુ તો બનાવવા જ પડે. ભગવાને સાબિત કર્યું ઉપમન્યું ગુરુમ કૃત્વા, જગત ગુરુ ઉપમન્યુને ગુરુ બનાવે કે પાશુપતની મને દીક્ષા. અને આ ઉપમન્યુ કોઈ સામાન્ય હતો નહીં, એ કૃષ્ણ જેને ગુરુ બનાવ્યો, વિચારો એ કેવો હશે. અને એ ઉપમન્યુની કથા મને મહાભારતમાં યાદ આવે, મહાભારતમાં ઉપમન્યુની કથા છે. એમ થાય કે ઉપમન્યુ પર વારી જાય.
જેણે એના ગુરુનું વચન રાખ્યું, ગુરુ માટે જેણે સર્વસ્વ અર્પણ કર્યું ને, એવા ગુરુ માટે જે અર્પણ કરે ને એને જગત ગુરુ ગુરુ બનાવે, એટલે ઉપમન્યુને બનાવ્યા છે. ધૌમ્ય ઋષિના ત્રણ શિષ્યો, અને ધૌમ્ય ઋષિના જે ત્રણ શિષ્યો છે એ ત્રણ શિષ્યોમાંથી એક સૌથી પહેલો શિષ્ય છે જેને તમે ને હું ઓળખીએ છીએ. છેલ્લો હતો ઓલો આરુણી, એને ઉરે ઉરે ઉભરાય. આજના છેલકા માસ્ટર સાહેબને શિવાજી ભીડી ઉપાય. એ આરુણી, એક શિષ્ય આરુણી, એક શિષ્યનું નામ વેદ અને એક શિષ્યનું નામ ઉપમન્યુ. એટલે આટલી સુંદર કથા છે આ. હું તો વારંવાર ક્યારેક ક્યારેક મારા પ્રવચનોમાં ક્યાંક જવાનું થાય ને મને બોલવાનું કહે તો હું ઉપમન્યુની કથા કરું. અને આ ઉપમન્યુ આરુણી અને વેદ એક દિવસ ભયંકર વરસાદ અને વરસાદમાં પાણીની પારી ન તૂટી જાય એના માટે ગુરુએ આદેશ કર્યો ધૌમ્યએ કે જા આરુણી, પાણીનો ક્યારો તૂટવાનો જોઈએ, પાણી આવવું ન જોઈએ, પાણીનો ક્યારો તૂટી ગયો કોઈ વાતે, પણ એકવાર પાણીનો ક્યારો તૂટે પછી બાંધી ન શકાય. પાણીનું વેણ આવતું હોય વરસાદ, ભયંકર વરસાદ, ને એમાં પછી પાણી રોકી ન શક્યો એટલે આરુણી સૂઈ ગયો રસ્તામાં. રસ્તા દિવાળ પાણી રોકાઈ ગયું ને આખો થરથરી ઉઠ્યો. શાંત થઈ પણ આરુણી ન આવ્યો ત્યારે ગુરુ ખુદ નીકળ્યા. નીકળતા નીકળતા શોધતા શોધતા કે આરુણી બેટા ક્યાં છે, ક્યાં છો? કહ્યું કે ગુરુ, ગુરુજી અભિવાદયામિ, હું તમને નમન કરું છું, અહીં સૂતો છું, આખું થરથરી ગયું શરીર, બેભાન અવસ્થામાં થવાયો. ગુરુએ કહ્યું આ શું છે? કે પાણી રોકી શકાય નહોતું એટલે હું શરીરથી સૂઈ ગયો છું. ઉભો કરીને માથે હાથ મૂકીને કહ્યું કે જા આરુણી, તું તત્વજ્ઞાની થઈશ. આરુણી તત્વજ્ઞાની બની ગયો. પણ બીજા બે શિષ્ય હતા વેદ અને ઉપમન્યુ. આ ઉપમન્યુ કે ગુરુજી હું એવી શું સેવા કરું, તમે મારા ઉપર પ્રસન્ન થાવ. કે જા ગાયો લઈને ગાયો ચરાવવા હોઈ જા. અને ગાયો ચરાવીને મહિના દિવસ, ક્યારેક ક્યારેક મહિના મહિના દિવસે આવતો આવતો ત્યારે પૂછ્યું કે આ ઉપમન્યુ, તું તો આ હઠો ગઠો છે, હુષ્ટપુષ્ટ છે, આ જમવાનું ક્યાંથી લઈ આવશો? કહ્યું કે ગુરુજી હું ભિક્ષા માગીને આવું ને, ભિક્ષા માગીને લઈ લઉં. એમ ભિક્ષા માગીને ન કંઈ કરાય, ગુરુને ભિક્ષા અર્પણ કરવી પડે. ગુરુ એમાંથી ભિક્ષા આપે તો તમારે જમાય. તો કહો ભિક્ષા અર્પણ કરતો જાય. એ ભિક્ષા જે માગ્યા હોય એ ગુરુજીને અર્પણ કરે અને ગુરુજી પણ પરીક્ષા લે, ધૌમ્ય ઋષિ કંઈ આપે નહીં અને ભૂખો એમ જતો રહી. પાછો એક મહિનો થયો, હુષ્ટપુષ્ટ થયો કે ભિક્ષા તો તું લેતો નથી, હું તને ભિક્ષા દેતો નથી, પાછી તું જમવાનું ક્યાંથી વ્યવસ્થા કરે, ભોજનની વ્યવસ્થા, કે હું બીજી ભિક્ષા માગી આવું? ત્યારે ગુરુદેવે કહ્યું કે એક જ ભિક્ષા માગવાની, બીજા બધા બ્રહ્મચારીઓને ભિક્ષા ન મળે, કોઈના ભાગનું ખાવા નહીં, એક જ વાર ભિક્ષા માગવા જવાની, બ્રહ્મચર્યનો અધિકાર છે. પાછો એક મહિનો થયો, અહીં જમવામાં કંઈ ન આપતા, પાછો હુષ્ટપુષ્ટ તો પૂછ્યું કે તને ભિક્ષા હું આપતો નથી, બીજી વાર તું ભિક્ષા માગતો નથી, તો આ ક્યાંથી લઈ આવે છે? કે હું જંગલમાં ગાયોના આચરમાંથી દૂધ પી લઉં છું. કે આ ગાયો છે એ આપણા આશ્રમની છે, ગુરુજીને પૂછ્યા વિના દૂધે ન પીવાય, આશ્રમની ગાયનું દૂધ એમનેમ ન પીવાય. દૂધ બંધ થયું. પાછો મહિનો થયો, પાછો હુષ્ટપુષ્ટ. કે આ તું ખોરાક ક્યાંથી લઈ આવે, ભોજન? ને ત્યારે એને જવાબ આપ્યો, ગુરુદેવ આ વાછરડા દૂધ પી લેને મોઢા ઉપર ફીણ આવે ને એ ફીણ હું ચાટી જાઉં. કે ના, ફીણ પણ ન ચટાય. ગુરુદેવ કે આ બધું આ ઘરે જ રાખશે, ક્યાંક ઝાડવાના પાન ને એવું ન ખાય. એટલે કહ્યું કે વિચાર લો કે એવી જગ્યાએ આને ગાયો ચરાવવા માટે મોકલું જ્યાં કઈ જમવાની વ્યવસ્થા જ ન મળે. ધૌમ્ય એ કોઈ રેગિસ્તાનના વિસ્તારમાં કહી દીધું કે જા ત્યાં ગાયો ચરાવવા જા, ને રેગિસ્તાનના એ વિસ્તારમાં જ્યાં કોઈ ઝાડ નહીં એમાં ગાયો લઈને રેગિસ્તાનમાં જવું પડ્યું. વિચાર પણ ન કર્યો કે ગાયો રેગિસ્તાનમાં શું ખાશે. ગુરુની આજ્ઞા થઈ, વાત થઈ પૂરી. અને ગુરુની આજ્ઞા લઈને જયારે નીકળ્યા ને ત્યારે મને યાદ આવે કે એને આંકડો જોયો, ભૂખ બહુ લાગી, બુભુક્ષિતા કિન્ન કરોતી પાપમ, અને ભૂખ લાગવાના કારણે આંકડો ખાઈ ગયા. આંકડાની ચર આંખમાં પડી જાય તો આંધળા થઈ જવાય. આ આંકડાના આંકડાની ચર સાથે પાન ખાઈ ગયો ને આ એનું તેજ આંકડાનું એટલું હતું, સૂર્યના કિરણો સૌથી વધારે આંકડો પકડે, આંકડાના તેજના કારણે આંખો જતી રહી. ગાયોના પગના અવાજે અવાજે પાછળ પાછળ આંધળો થઈ ગયો. અને એમ જતા હતા એક ઊંડા ખાડામાં પડ્યો, અને જેવો અંદર ખાડામાં પડ્યો ક્યાં તો ચોલાઈ ગયો, બધામાંથી લોહી લોહાણ થઈ ગયું. અને એ સમયે એને અંદરથી પ્રાર્થના કરી, અને એણે જે પ્રાર્થના કરી બીજી કોઈ નહીં, ઉપમન્યુનું સ્તોત્ર છે, જય શંકર પાર્વતી પતે. એને મહાદેવજીને સંભાળ્યા. આજે પણ બિલખા આનંદ આશ્રમ એની અંદર આ સ્તુતિનો પાઠ આજે પણ સાંજે થાય છે. જે દક્ષિણા મૂર્તિને મેળવા નથુરામ શર્માજીએ, એમ કહી શકાય વ્યાસપીઠથી બોલતા આનંદ થાય કે આપણા સૌરાષ્ટ્રમાં કર્મકાંડ કોને કહેવાય, બ્રાહ્મણ કોને કહેવાય, એ ઉભા કોઈ કર્યા હોય કોઈ નથુરામ શર્માજી છે બિલખા. આજે પણ એ દક્ષિણા મૂર્તિ મહાદેવને મેળવા હોય તો આ સ્તોત્રથી ઉપમન્યુએ આ સ્તોત્ર ગાયું છે. રડતા રડતા કહે, હે પ્રભુ
હું તો આ ખાડામાં પડ્યું છે, આખો સંસાર આ મોહ માયાના ખાડામાં પડ્યો છે, આ મોહ માયાના ખાડામાંથી બહાર કાઢ, હે પરમાત્મા હું તને પ્રાર્થના કરું છું. અને સુંદર સ્તોત્ર ગાયું છે, શ્લોકમાં સમજાય કે ન સમજાય પણ ખાલી તમે ગાવ કે સાંભળો ને રૂવાટીઓ ઉભી થઈ જાય. જય શંકર પાર્વતી પતે બ્રજ શંભો શશિખંડ મંદનમ મદનાંત ભક્તવ ભાવ રાખો, તે ગુરુ પ્રત્યે એટલો ભાવ રાખો ને જા
જગત ગુરુ તારો શિષ્ય બનવા માટે આવશે. ને આજે કૃષ્ણ જગત ગુરુ ઉપમન્યુ પાસે આવીને કહે કે મારે શિવ જેવો પુત્ર જોઈએ, એટલે મારે શિવની આરાધના કરવી છે, અને ગુરુ વિના આરાધના થઈ ન શકે, મને આરાધના માટેનો એકાદો મંત્ર આપો. કહ્યું કે મંત્ર નહીં, એ જગત ગુરુ હું તમને પાશુપતની દીક્ષા આપું, પણ માફ કરજો, પાશુપતની દીક્ષા લેવી હોય તો સંન્યાસ ગ્રહણ કરવો પડે, મુંડન કરાવવું પડે. કૃષ્ણ કે મહાદેવ મળતા હોય તો મુંડન કરવા તૈયાર છું. એ કૃષ્ણ કનાએ મુંડન કરી નાખ્યું, વસ્ત્રોનો ત્યાગ કરી દીધો કૃષ્ણએ મહાદેવની ઉપાસના માટે. પાશુપતની દીક્ષા લીધી, મંત્ર લીધો, પાશુપતાસ્ત્ર મંત્ર લઈને મહાદેવજીને ઉપાસના કરવા માટે કૈલાસ ગયા છે. દેવી ભાગવત કહે છે દ્વારિકાનો નાથ કૈલાસ ગયો છે, અને કૈલાસ જાય અને એક મહિનો એને ફક્ત ફલાહાર ઉપર સતત જપ કર્યો મહાદેવજી, સતત જપ. બીજો મહિનો થયો તો હવે ફલાહાર છોડી દીધો કૃષ્ણ કનૈયાએ દ્વારિકા દિશે, અને હવે ખાલી જલ જ ગ્રહણ કરે છે, ખાલી જલ. એ ત્રીજો મહિનો થયો તો વાયુ ગ્રહણ કરે, જલ નહીં છોડી દીધું, ખાલી હવા. ખાલી ધ્રુવ એક જ અંગૂઠા ઉપર ઉભા નહોતા, કૃષ્ણ પણ ઉભા રહી ગયા અંગૂઠા ઉપર. પછી આગળ ત્યાં તો બધું શ્વાસ લેવાનો બંધ કરી દીધો, અને બંધ કરી દીધો ત્યારે મહાદેવજી આવ્યા સાક્ષાત. અરે અરે દ્વારિકાધીશ, એટલા આકરા તપ, તો કે બસ તમારા જેવો પુત્ર જોઈએ. કહ્યું કે જાઓ જામવતીને ત્યાં દીકરો આવશે ને, એ મારું સ્વરૂપ તમારે ગણવાનું, એનું નામ પણ મારા ઉપર રાખજો. એટલે જાંબુવતીની આ જે દીકરો હતો એનું નામ રાખવામાં આવ્યું હતું શામ. અને પછી ભગવાને કહ્યું કે પ્રભુ મારી લીલા પૂરી મારે કરવી છે તો કેવી રીતે કરું? ત્યારે મહાદેવજી કહ્યું કે મારા કારણે પ્રભુ તમારી લીલા પૂર્ણ થશે. એ લીલા, હું સંહારનો દેવતા છું, એટલે યાદવોના સંહાર માટે હું નિમિત્ત બની. ઈ સાંભે મસ્કરી કરી હતી બધા ઋષિઓની કે મારા પેટમાં દીકરો છે કે દીકરી, ઈ સામને મસ્કરી શા માટે તુજી? આપણે એમ કે યાદવો એ બ્રાહ્મણોની મસ્કરી કરી, ના ના, આ તો મહાદેવજીને બધી લીલા પૂરી કરવાની હતી. એ મહાદેવજી સાંભ બનીને આવ્યા. એટલે ક્યાંય તમને કોઈ કહે ને કે યાદવોને સાંભે શ્રાપ અપાવ્યો, કહેજો કે દેવી ભાગવતમાં એનું પ્રમાણ છે. દેવી ભાગવતમાં બીજું એક પ્રમાણ છે, મે ભાલકાની કથામાં કહ્યું, રામા અવતાર યોગેન યે દેવા વાનરતામ ગતાઃ. જે રામ રામા અવતારમાં જે દેવતાઓ વાનરો બન્યા હતા, તે દેવા કૃષ્ણ સહાયાર્થમ, તે દેવતો કૃષ્ણની સહાય માટે, તે દેવા વા યાદવા ગતાઃ, એ જ દેવતાઓ પાછા યાદવો બન્યા હતા. એટલે આ યાદવા શરીરમાં કપાઈ કપાઈને મર્યા નથી, એ લોકો એ પોતાનો દેહ છોડ્યો, એ તો દેવતા હતા, એનું કાર્ય પૂરું કરવા માટે આવ્યા. બાકી કનૈયા ભેગા રે, ખાલી નામ બોલો તો મુક્તિ મળી જાય. આ તો કૃષ્ણ સાથે યાદવો રહ્યા, એની અધોગતિ થાય યાદવા શરીર ઉપર, એ થઈ જ ન શકે. સાંબ નામનો દીકરો મહાદેવ જેની કૃપાથી થયો જાંબુવતીનો, અને એ છેલ્લે એનું નિમિત્તનું કારણ બન્યા છે. અને કહ્યું કે જાઓ તમારે અહીંયા થશે, ને અહીંયા સ્તુતિ કરી છે, 16 શ્લોકોમાં મહાદેવજીની સ્તુતિ કરી છે કનૈયાએ. મને એવું લાગે કે ભગવાન 16 કડાથી પૂર્ણ છે. એ 16 કડા પૂર્ણ વાળો દ્વારિકાધીશ ભગવાનને 16 શ્લોકોથી સ્તુતિ કરે છે. વિશ્વયોને સુરારિણ નમસ્ત્રૈલો કંઠ નમસ્તુભ્યં શૂલિને નમો નમઃ. એ શૂલિને, એ ત્રિશૂળધારી, એ નીલકંઠ, હું તને નમસ્કાર કરું છું. અને ભગવાને કહ્યું કે હવે તમે આ સંન્યાસ વેશમાં મને બહુ સારા નથી લાગતા, જાઓ પાછા. મારા જેવો દીકરો જોઈએ ને તો મારા રૂપમાં હું આવીશ, પાછો જઈને ગૃહસ્થ આશ્રમ અપનાવી લ્યો, પાછો મારો દ્વારિકાધીશ મારી સામે એ સુદર્શન ચક્ર વાળો આવી જાય તો રહી દઉં, આ સંન્યાસી વેશ નથી ગમતો. અને મહાદેવની કૃપાના કારણે, મહાદેવના કહેવાના કારણે આ દ્વારિકા વાળો પાછા એ કૈલાસમાંથી થઈ અને પોતાના દ્વારિકામાં આવ્યા, ને ત્યારે બધાએ દ્વારિકા વાળાનું સ્વાગત કર્યું છે. આપણે પણ દ્વારિકા વાળાનું સ્વાગત કરીએ, આપણી વચ્ચે પણ દ્વારિકાના નાથ આવે, અને આ દ્વારિકાના નાથનું ચરિત્ર પૂર્ણ કરી, અને હવે પંચમ સ્કંદ આવશે, ની પંચમ સ્કંદમાં બપોર પછીના ચરિત્રમાં મારે વાત કરવી છે મહિષાસુરની, શુંભ નિશુંભની, રંભની. મારે માતાજીનું હવે વર્ણન આવ્યું છે, એટલા સ્કંદ સુધી તો બીજી વાતો થઈ, પણ માતાજીનું હવે કહે છે જન્મે જઈ કે માતાજીએ કોના ક્યાં ક્યાં રાક્ષસોને માર્યા એ અમારે સાંભળવું છે. પણ એ સાંભળતા પહેલા કથાને
વિરામ રાખતા પેલા દ્વારિકાધીશ ની વંદના કરી લઈએ. દ્વારિકાવાળો મારો, દ્વારિકાવાળો, દ્વારિકાવાળો મારો, દ્વારિકાવાળો, દ્વારિકાવાળો મારો, દ્વારિકાવાળો, દ્વારિકાવાળો મારો, દ્વારિકાવાળો, દ્વારિકાવાળો મારા ચિતડાનો ચોર, દ્વારિકાવાળો મારા ચિતડાનો ચોર, ઊંચા શિખર ઉપર બોલે જીનામો, બોલે જીનામો, ઊંચા શિખર ઉપર બોલે જીનામો, બોલે જીનામો. આ મુરલીધર શિવ પાસે વરદાન લઈને આવ્યા છે, દ્વારિકા વાળા એ સ્વાગત કર્યું છે. વિચારો તો ખરા, આ મુરલીધર આમ છે તો એક મુરલીધર કેવો હશે? ભાગ્યશાળી છો તમે કે કહી શકાય કે અમે મુરલીધર ના વંશજ છીએ, એવું કહી શકે એવું તમને ભાગ્ય મળ્યું છે. બે મિનિટ માટે દ્વારિકા વાળા માટે ધન્ય પિતા નંદ રાય ને માતા જશોદા, પિતા નંદ રાય ને માતા જશોદા, ધન્ય પિતા નંદ રાય ને માતા જશોદા, ધન્ય પિતા નંદ રાય ને માતા જશોદા, ગોપીઓ ના હૈયા ગયા છે.
પ્રસાદ ગ્રહણ કરીને જજો એવી પ્રાર્થના છે. ભુવાદાત્રી નમઃ